સ્વાગત છે મિત્રો, નમસ્કાર, ખુશામદીદ, આવકાર. દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. કે ઉત્સવોની રાહ હું જોતો નથી, ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે, તું મળે છે એટલે તહેવાર છે. કેટલા બધા મિત્રો, મહેન્દ્રસિંહ પરમાર દેખાઈ રહ્યા છે, કૌસ્તુભાઈ ત્રિવેદી દેખાઈ રહ્યા છે, ગિરીશ રાવલ, અશોક ઉપાધ્યાય, કલાપી ધોળકિયા, હિમાંશુ શાહ, ગીતાબેન પંડ્યા, સૌ મિત્રોનું સ્વાગત કરું છું. 27-28 જેટલા મિત્રો તો જોડાઈ ચૂક્યા છે. આપ જે બિલકુલ ત્વરાથી અને ઉતાવળથી અને બિલકુલ પ્રેમથી અને લાગણીથી જોડાયેલા મિત્રો માટે ચાર પંક્તિ કહીશ કે તમારા અહીંયા જ પગલાં થવાના, તમારા અહીંયા જ પગલાં થવાના. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે, ને ઉપસ્થિત તમે છો, ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. અરવિંદભાઈ વેકરિયા, સ્વાગત છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. ભૌતિસ વ્યાસ, આપનું પણ સ્વાગત છે. સૌ મિત્રો, જે પણ મિત્રો જોડાયા છે, શ્રુતિ વ્યાસ, અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા, ત્રંબક જોશી, આપ સૌનું સ્વાગત છે. મિત્રો લગભગ સારી એવી સંખ્યામાં જોડાઈ ચૂક્યા છે, આપ સૌનું સ્વાગત છે. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘમાં હું ડૉક્ટર રહીશ મણિયાર આપ સૌ જોડાયેલા મિત્રોનું સ્વાગત કરું છું. વિરલભાઈ આવી ગયા છે, વિરલ રાજ, મીતાબેન રાઠોડ, ચિરાગભાઈ, બધાનું સ્વાગત કરું છું. તો કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘમાં આપનું બધાનું જ સ્વાગત છે. અને આજે મારો જે વિષય છે, ફિક્શન રાઇટિંગ ફોર પેજ એન્ડ ફોર સ્ટેજ, એના વિશે થોડી વાતો હું કરીશ શરૂઆતમાં. અને એ વાતો પૂરી થાય 40-45 મિનિટ જેટલો સમય કદાચ હું એમાં લઈશ. ત્યારબાદ આપ ચાહો, આપ ઈચ્છો તો પ્રશ્નો પૂછી શકો છો, સહેલા સવાલ પૂછજો, મને આવડે એવો હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ. તો પૂરતી સંખ્યા થઈ ગઈ છે, કોરમ થઈ ગયું છે. અનુરાગભાઈ પ્રપન્ન સ્વાગત છે, નેહાબેન શાહ, રમણભાઈ રાઠોડ સ્વાગત છે, જીતેન્દ્ર મિસ્ત્રી અમદાવાદથી આપ સૌનું સ્વાગત છે. તો રંગ દેવતાને નમન કરીને આપ સૌ રંગકર્મીઓ અને આપ સૌ રંગદર્શીઓનું સ્વાગત કરું છું. મિત્રો, મારા નાટ્યકાર તરીકેના બાયોડેટામાં ડેટા બહુ ઓછો છે. જેમ પત્તાની રમતમાં 2-3-5 આવે ને, એમ મેં 2-3-5 સારા નાટકો કદાચ લખ્યા છે. આમ તો કુલ 18 નાટક મેં લખ્યા છે, 18. પણ એ બધાને યાદ કરું તો મને દલપતરામ યાદ આવે. કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. તો એ તમામ 18 નાટકો બધાની વાત નહીં કરું. મારા જેવા લેખકની પોતાની કથા તો વળી ક્યાંથી રસપ્રદ હોય, અને એવું જો હોય તો એ બીજાની કથા શું કામ લખે, પોતાની જ ના લખે. મરીશ સાહેબ તો કહી ગયા છે કે કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું, કે કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું, ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાણીને. કે કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું, ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાણીને. અને આગળના શીરમાં મરીશ સાહેબ કહે છે કે હવે એના ઉપરથી આપ મારી દુઃખ કથા સમજો, કે હવે એના ઉપરથી આપ મારી દુઃખ કથા સમજો, જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને, કે જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને. કોકોનટ થિયેટરનો આભાર માનું કે એક સુંદર ઉપક્રમ ગુજરાતી તખ્તાના કલાકારો માટે. આ રીતે આપણે બધા અલગ અલગ રીતે મળતા હોઈએ છીએ, એકબીજાની કલાથી પરિચિત હોઈએ છીએ, પણ આ રીતે આપણને બધાને એક પરિવારની જેમ મળવાની તક કોકોનટ થિયેટર્સે આપી છે. તો ખરેખર એક બહુ સારો ઉપક્રમ છે, અને મને લાગે છે કે આપણે સૌએ. આમ તો મારા ફિક્શન રાઇટિંગના 4 તબક્કા છે. શિખાઉ અવસ્થામાં 1984 18 વર્ષની ઉંમરથી લખવાનું ચાલુ કરેલું, 4-1 વર્ષ એ તબક્કો ચાલ્યો. એ પછી 2002
2010 સુધી સુરત રંગભૂમિ માટે લગભગ 6-1 નાટકો ફૂલ લેન્થ મેં કર્યા હશે. ત્યારબાદ 2010 થી 2014 ચાર વર્ષ મુંબઈની રંગભૂમિ પર બીજા તબક્કામાં 6-1 નાટકો મારા થયા છે. 2014 પછી સુરત માટે જામનગર માટે ત્રીજા તબક્કામાં 6-1 નાટકો થયા અને આ જ 6 વર્ષમાં ફિક્શન રાઇટિંગ ઘણું થયું. તો 2 નવલકથા લખી, લિખિત અંગ લાવણિયા અને વીરભત્સરા, 20-એક જેટલી નવલિકાઓ, વાર્તાઓ, શોર્ટ સ્ટોરીઝ લખી, જેનું પુસ્તક બહુ જ તૈયાર જ છે, થોડા દિવસમાં એનું રિલીઝ થશે. તો આજનો મારો વિષય છે મિત્રો, ફિક્શન રાઇટિંગ ફોર પેજ એન્ડ ફોર સ્ટેજ. તો આજે ટાઇટલ છે, પહેલી નજરે કોઈને કદાચ વર્કશોપ જેવું લાગી શકે, પણ જ્ઞાન આપવાનો આજે મારો કોઈ ઈરાદો નથી. આ પેન્ડેમિકના સમયમાં એકેડેમિક વાતથી હું સોશિયલ ડિસ્ટન્સ જ રાખીશ. સામે વડીલો છે, મિત્રો પણ છે, યુવાનો પણ ઘણા છે, તો કોઈ પથદર્શક તરીકે બોલવાની મારી મજાલ કે મકદૂર નથી, પણ એક મુસાફર તરીકે, એક યાત્રી તરીકે, એક હમરાહી તરીકે, એક હમસફર તરીકે, હમ કદમ તરીકે તમારી સામે ઊભો છું. ફિક્શન રાઇટિંગ ફોર પેજ એન્ડ ફોર સ્ટેજ, માઇન્ડ યુ, આ ફ્રોમ પેજ ટુ સ્ટેજની વાત નથી, આ પ્રથથી પ્રયોગની પણ વાત નથી. એ વાત અન્ય મિત્રો આગળ કરી ગયા છે, ની મને જાણ છે, એટલે એ વાત હું નથી કરવાનો. આજે તમારી સામે એક એવો લેખક ઉપસ્થિત છે, એવો લેખક તમારી સાથે વાત કરી રહ્યો છે, જે ક્યારેક પેજ માટે લખે છે અને ક્યારેક સ્ટેજ માટે લખે છે. તો આ ફિક્શન રાઇટર તરીકેની મારી દ્વિમાર્ગી સફર વિશે વાત કરવા માટે મેં આજે આ ટાઇટલ પસંદ કર્યું છે. મારી કવિ તરીકે ઓળખ છે, હાસ્યકાર તરીકે ઓળખ છે, સંચાલક તરીકેની ઓળખ છે. ઘણા લોકો બહુમુખી પ્રતિભા કહે છે, ઘણા લોકો બહુરૂપી પ્રતિભા કહે છે, પણ એ બધી પ્રતિભાઓને આજે બાજુ પર રાખીને માત્ર ફિક્શન રાઇટર રઈસ મનિયર તરીકે હું તમારી સામે ઉપસ્થિત થયો છું. તો ફિક્શનના 2 સ્વરૂપ, પેજ અને સ્ટેજ, એ બંનેના મારા અનુભવોની વાત મારે આજે તમારી સાથે કરવી છે. 74 જેટલા મિત્રો, ખમતીધર મિત્રો, આમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી બહુ મહત્ત્વની છે. જે મિત્રો સાંભળી રહ્યા છો છે મને, તો મને મને ગર્વ છે કે આટલું બધું જોરદાર, આટલું બધું શાનદાર ઓડિયન્સ ભાગ્યે જ મળે તમને. તો સ્ટેજ માટે જ્યારે તમે લખતા હો ત્યારે તમને દિગ્દર્શક સાથે ક્રિએટિવિટી શેર કરવાનો લાભ મળે છે. તો સ્ટેજ માટે જ્યારે તમે લખો છો ત્યારે તમને દિગ્દર્શક સાથે ક્રિએટિવિટી શેર કરવાનો લાભ મળે છે. મારી દૃષ્ટિએ, મારી મૂળ વાત પર હવે હું ધીમે રહીને આવી રહ્યો છું. અને મિત્રો, તમારા પ્રશ્નો પણ હશે તો ચોક્કસ હું જવાબ આપીશ. એક સાથે કમેન્ટ્સ જોવી અને એક સાથે વાતચીત કરવી, એ 2 કામ કદાચ શક્ય નથી એક સાથે. તો આપ બધાનું જેટલા આવ્યા એમનું મેં સ્વાગત કરી લીધું છે. બાકીના લોકો પણ સમજી લેજો, જેમ આવતા જાય છે, જોડાતા જાય છે, એમ સ્વાગત તમારું થાય છે એમ સમજી લેજો. કમેન્ટ્સ પર હવે મારું ધ્યાન કદાચ થોડો સમય સુધી નહીં રહે, પણ યુ આર ફ્રી ટુ રાઇટ, હું જોતો રહીશ વચ્ચે વચ્ચે. અને તમારા જે કોઈ પ્રશ્નો હોય મારી વાત પતે પછી આપ પ્રશ્નો રજૂ કરી શકો છો. તો મારી દ્રષ્ટિએ નાટ્યલેખનને હું એક એવા ઓરડા સાથે સરખાવીશ જેના સામસામે 2 દરવાજા છે. ધેર ઇઝ અ રૂમ એન્ડ ધ રૂમ હેઝ 2 ડોર્સ. એક દરવાજેથી લેખક પોતાની સર્જકતા અને પોતાના અનુભવોના ઝરામાંથી કન્ટેન્ટ લઈ આવે છે, સામગ્રી લઈ આવે છે, જેમાં કથાનક છે, પ્લોટ છે, જેમાં ઇમોશન છે, લાગણી છે. અને એ જ ઓરડાના બીજા દરવાજા પર દિગ્દર્શક ઊભો છે, બીજી તરફના સામે 180 ડિગ્રી. આ જે સામગ્રી આવી છે, આ જે કથાનક આવ્યું છે, આ જે ઇમોશન આવ્યું છે, એમાંથી સ્ટેજ પર શું પ્રેઝન્ટેબલ થશે અને કેવી રીતે થશે એ વિચારીને આખી વસ્તુને એ નાટ્યકૃતિ તરીકે ઓપ આપીને બહાર કાઢે છે. તો આ દિગ્દર્શક અને લેખક વચ્ચેનો જે સંબંધ છે એને હું આ રીતે ડિફાઇન કરું છું કે એક ઓરડાના 2 દરવાજા છે. એક દરવાજામાંથી લેખક સામગ્રી લઈને આવે છે, ઇમોશન લઈને આવે છે, કન્ટેન્ટ લઈને આવે છે, કથાનક લઈને આવે છે, પ્લોટ લઈને આવે છે, અને બીજા દરવાજાથી એની પ્રસ્તુતિ, એની વે, કઈ રીતે એ મંચ પર દેખાશે. લેખક અને દિગ્દર્શક સમકાલીન હોય, એક જ સમયમાં જીવતા હોય, કોન્ટેક્ટમાં હોય, કોમ્યુનિકેશનમાં હોય અને પ્રોસેસ કરીને લખે, ત્યારે આ એક જાદુ થતો હોય છે. બાકી જૂના લેખકનું નાટક હોય, સ્વર્ગસ્થ લેખકનું નાટક હોય અથવા ભૌગોલિક રીતે દૂર હોય, તો શબ્દ સહ ભજવવું લગભગ અશક્ય હોય છે. દિગ્દર્શકે પ્રોસેસ તો કરવી જ પડે. લેખક પોતે પ્રોસેસ માટે ઉપલબ્ધ ના હોય તો લેખકે કલમ પણ હાથમાં લેવી પડે, કાતર પણ હાથમાં લેવી પડે, દિગ્દર્શકે કામ કરવું પડતું હોય છે. તો લેખકને દિગ્દર્શકની ઘણી બધી મદદ મળે છે નાટ્યલેખનમાં. એ ઉપરાંત લેખકે લખેલા નાટકને એક્ટર્સની ક્રિએટિવિટીનો લાભ મળે છે. જે મોટા અદાકારો છે એનો પોતાનો એક ઓરા હોય, એનો લાભ તમારા લખેલા પાત્રોને મળે. એઝ અ રાઇટર તમને એમ લાગે કે આ શબ્દો આ કલાકાર બોલે. અદાકાર ઘણીવાર પાત્રને એક નવી જ આભા આપી દે છે. વાર્તા લખો ત્યારે, તમે જો પેજ માટે લખો ત્યારે આભા તમારે લખીને ઊભી કરવી પડે, જ્યારે મંચ પર આ બધા દિગ્દર્શક અને અદાકારની ક્રિએટિવિટીનો તમને લાભ મળે છે. અભિનેતાઓનો એક આખો સમૂહ, એક આખી ટીમ
જાન રેડીને જ્યારે તમારા શબ્દોનું મંચન કરવા માટે કલાકો સુધી મોડી રાત સુધી ચાલનારા રિહર્સલ શરૂ કરે ત્યારે જો તમે લેખક તરીકે લખવામાં વેઠ ઉતારી હોય તો એ તરત પકડાઈ જાય. તમે રિહર્સલમાં જાઓ ને તમને ખબર પડે કે એક્ટરને તમારો લખેલો સંવાદ બોલવામાં જીવંત કરવામાં તકલીફ પડે છે ત્યારે તમને પોતાને લેખક તરીકે ગિલ્ટ થાય. એક ડેડિકેટેડ ટીમ કીપ્સ યુ ઓન ટોઝ એઝ અ રાઇટર, દે કીપ યુ ઓન ટોઝ. જો અદાકારો કલાકારો અને ટીમ જો સંનિષ્ઠ હોય તો રાઇટર તરીકે તમને પણ એમ થાય કે મારે કચાસ નહીં ચાલે. અમુક લેખકો રિહર્સલમાં જતા જ નથી અને સમય પક્ષે અમુક દિગ્દર્શકો લેખકોને અલાવ નથી કરતા. આ બે અપવાદો સિવાય આ એક બહુ મજાની પ્રક્રિયા હોય છે. હું લેખક તરીકે રિહર્સલમાં જાઉં ત્યારે મારું એક જ કામ હોય કે મારું લખાણ હું સુધારી શકું. મને ખબર છે મારી લિમિટ, મારો એરિયા મને ખબર છે. હું જાઉં છું ત્યારે હું કોઈની એક્ટિંગ જોવા કે કોઈનું દિગ્દર્શન જોવા નથી જતો. હું એમ જોઉં છું કે મારું લખાણ સુધારી શકાય છે, સુધારવાની જરૂર છે. રીડિંગ ચાલતું હોય ત્યાં સુધી આ બધું બહુ ઉપયોગી છે. હું રીડિંગના સ્ટેજ પછી ભાગ્યે જ રિહર્સલમાં જાઉં છું. હું મારા નાટકો લખું છું, રીડિંગના સ્ટેજમાં હું ચોક્કસ જાઉં અને મને એમ લાગે કે આ બોલવામાં તકલીફ પડે છે, આમાં મજા નથી આવતી, જમાવટ નથી થતી, જીવંત નથી થતું, તો હું ત્યાંને ત્યાં મારા ડાયલોગ્સ મારું રાઇટિંગ સુધારીને આપું છું. સીનમાં પણ લાંબો ટૂંકો કરવાનું હોય, કટ કરવાનું, એડિટ કરવાનું હોય, આ બધું મને ઘણીવાર રીડિંગ સ્ટેજ પર ખ્યાલ આવે છે. પણ રીડિંગ સ્ટેજ પતી જાય, બ્લોકિંગનું કમ્પોઝિશનનું સ્ટેજ આવે, પછી તમારી લેખક તરીકે તમે ન જાઓ રિહર્સલમાં તો વધારે સારું છે. નાટકના લેખક હોવાનો બીજો એક લાભ એ છે કે નાટકોનું એક નિયમિત કેળવાયેલું ડિસિપ્લિન્ડ નો નોનસેન્સ ઓડિયન્સ છે. એના સુધી તમારી કલા રિફાઇન થઈને પહોંચે છે. તખ્તાનું પોતાનું એક ગ્લેમર છે. એના તમામ તામઝામ અને દોર તમામ સાથે જ્યારે પડદો ખુલે અને તમારી કૃતિ જળાહળા થઈ જાય લાઇટોની નીચે, એ લેખક માટે એક સદભાગ્ય છે, એક અદ્ભુત અનુભવ છે. કોઈ નાટ્ય લેખકને તમે પૂછો કે ભાઈ તમને શું જોઈએ જીવનમાં, તમે શું પ્રિફર કરશો, ઓડિયન્સની સતીશભાઈનો પ્રશ્ન છે કમર્શિયલ અને એક્સપેરિમેન્ટલ થિયેટરનો ભેદ દર્શાવવા વિનંતી. સાહેબ આપ મારા કરતાં આનો જવાબ સારી રીતે આપી શકો, હું કોશિશ કરીશ આગળ વધીએ ત્યારે. તો કોઈ નાટ્ય લેખકને જ્યારે પૂછવામાં આવે કે તમે શું પ્રિફર કરશો, તમે ઓડિયન્સની તાળીઓનો અવાજ કે બેંકોકનો મસાજ, તો જે સાચો લેખક હશે તો એ તાળીઓનો અવાજ પસંદ કરશે, મસાજ નહીં પસંદ કરે. તો આ બધા ફાયદા છે સ્ટેજ માટે લખવાના. તો પેજ માટે લખનારા લેખકની આપણે વાત કરીએ. મારે આ બેને સામસામે મૂકવા છે કેમ કે હું આ બંને કામ કરું છું. ઘણા નવલકથાકારો તો નાટક લખી જ નથી શકતા. આ સતીશભાઈનો સવાલ પિન કરી દેજો, એને હું પછી જવાબ તરીકે લઈશ. ઓકે, ઘણા નવલકથાકારો તો નાટક લખી જ નથી શકતા કેમ કે નાટક લખવું એ ખૂબ મુશ્કેલ કામ છે. બિલીવ મી, નવલકથાના 600 પાના લખવા કરતાં નાટકના 100 પાના લખવા, નાટક 100 જ પાના લખવાના હોય છે, તે પણ મોટા મોટા ફોન્ટમાં લખાય, સ્પેસ સાથે લખાય. એટલે નાટક તો આમ 6ઠા ભાગનું કે 8મા ભાગનું હોય નવલકથા કરતાં, પણ એ વધારે મુશ્કેલ કામ છે. નવલકથામાં 600 પાના સુધી સ્વૈર વિહાર કરવો સહેલો છે, એની આઝાદી જુદી છે. અને મંચની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જેમાં મંચન ક્ષમતા હોય, સ્ટેજેબિલિટી હોય, એવા માત્ર 100 પાના લખવામાં 90 પાણી ઉતરે છે. અભિજાતભાઈ જોશી સાથે મારે ઘણીવાર, મારા રાઇટર છે આપણા 3 ઇડિયટ્સને મુન્નાભાઈને પીકેના, તો કહે છે કે 3000 પાના જ્યારે લખું અલગ અલગ રીતના ત્યારે એમાંથી 100 પાના ફાઇનલ થાય છે. તો આ સહેલું કામ નથી. મારી પોતાની વાત કરું તો નાટકના જે બંધનો છે, સ્થૂળ બંધનો છે, ટેકનિકલ બંધનો છે અથવા કમર્શિયલ બંધનો છે, એ એટલીસ્ટ મને લેખક તરીકે કદી નડ્યા નથી. આ બંધનો ઉલટા મને પડકારજનક લાગે છે, મને ચેલેન્જિંગ લાગે છે. બેંકના બંધનમાં રહેવું, સ્ટેજની ભૂગોળના બંધનમાં રહેવું, 8 કે 10 પાત્રોની મર્યાદામાં રમવાનું, લોકેશન્સની મર્યાદામાં કામ કરવાનું, આ બધું મને બહુ લિમિટિંગ, બહુ મર્યાદાસભર લાગ્યું નથી. ઉલટું મંચની આ મર્યાદાઓને કારણે તો નવી નવી નેરેશનની પદ્ધતિઓ સૂચે છે. જેમ ગઝલમાં છંદનું, પ્રદીપ કાફિયાનું બંધન હોય છતાં પણ તમે સારું કામ કરી શકો, એમ આ નાટકના સ્ટેજનું બંધન છે, સ્ટેજના લોકેશન્સનું બંધન છે, પાત્રોની સંખ્યાનું બંધન છે કે 50 જણાના કાફલાનું નાટક લઈને તમે ગામે ગામ ફરી ના શકો. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ સારી કલાકૃતિ લખી શકાતી હોય છે. તો મને એ વાતે ફરિયાદ નથી. તો મેં કહ્યું એમ, નાટક લખવું એ બધા વાર્તાકારો, બધા નવલકથાકારોના બસની વાત નથી. નવલકથાનો લેખક નાટકની બસમાં ભૂલથી જો ચડી ગયો હોય તો બેબસ થઈને ઉતરી જાય થોડા વખતમાં. જોકે એ પણ વાત છે કે નાટકનું લેખન એ દરેક વખતે બહુ સર્જનાત્મક કે બહુ ક્રિએટિવ નથી હોતું, ઘણીવાર તો રૂપાંતર હોય. અમુક વખતે એ કલા મટીને ક્રાફ્ટ બની જાય. તમે સ્ટીફન કિંગ જે યુએસના બહુ મોટા રાઇટર છે અથવા સિડની સેલ્ડન, આવા સફળ લેખકો મંચ કે સ્ક્રીન માટે લખવાનું પસંદ કરતા નથી.
તમારામાંથી ઘણાને ખ્યાલ હશે અને અથવા ઘણા માટે આ નવા સમાચાર હશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે શરૂ થયેલી, બોલતી ફિલ્મો જ્યારે શરૂ થઈ ત્યારે ફિક્શન રાઇટિંગના બે પિતામાં હિન્દીમાંથી મુનશી પ્રેમચંદ અને ગુજરાતીમાંથી પન્નાલાલ પટેલ, બોથ ઓફ ધેમ સ્ટોલવર્ડ્સ, કોણે નામ ના સાંભળ્યું, પ્રેમચંદ અને પન્નાલાલ પટેલ, એ બંને ફિલ્મો લખવા માટે મુંબઈ આવેલા. 1935ની આસપાસ બંને મુંબઈમાં ફિલ્મો લખવાની ટ્રાય કરતા હતા, સ્ટ્રગલ કરતા હતા, અને બંને કોઈ કારણસર સફળ ન થયા. પ્રેમચંદ એક કે બે વર્ષ મુંબઈ રહીને પોતાનું નસીબ મુંબઈના બોલિવૂડમાં અજમાવીને યુપી ભેગા થયા, 1935ની વાત કરું છું, અને પન્નાલાલ 4-5 વર્ષ 1935થી 1939 સુધી બોલિવૂડમાં નસીબ અજમાવ્યું પછી ગુજરાત ભેગા થયા. એટલે જ્યારે જ્યારે નાટકોમાં, અભિનય લેખનમાં, સ્ક્રીન રાઇટિંગમાં હું નિષ્ફળ જાઉં છું ત્યારે હું પ્રેમચંદ અને પન્નાલાલ પટેલને યાદ કરું છું. તો નાટક લખવાનું મેં હજુ બંધ નથી કર્યું, 4-5 દિવસ પહેલાં જ હમણાં એક નવું નાટક મેં પૂરું કર્યું છે, બિલકુલ હમણાં જ એ થાક, એ મહેનત પૂરી કરી છે. છેલ્લા 5-1 વર્ષથી પ્રિન્ટ મીડિયા માટે હું ફિક્શન લખી રહ્યો છું. તમે જાણો છો કે પ્રિન્ટ મીડિયામાં નાટક જેવું ગ્લેમર નથી, પ્રિન્ટ મીડિયામાં નાટક જેટલો ચામ પણ નથી, પણ મારે રાઇટર તરીકે ફિક્શનમાં નાટક સિવાય ઘણું બધું કહેવાનું હતું, એ મને ધીમે ધીમે સમજાયું. એટલે મેં પેજ માટે પણ લખવાનું શરૂ કર્યું. એમાં મને સ્ટેજ બહુ કામ લાગ્યું. મારા મનમાં કોઈ પ્લોટ આવે, કોઈ થીમ આવે, ત્યારે શરૂઆતમાં એ બિલકુલ નક્કી નથી હોતું કે આના પરથી હું નાટક બનાવીશ કે આના પરથી વાર્તા બનાવીશ, નવલકથા બનશે કે શોર્ટ સ્ટોરી બનશે. પણ હવે મને ખ્યાલ આવે છે, 5-7 વર્ષ હું નાટકને સમર્પિત રહ્યો. 2002થી લઈને 2014 સુધી મેં માત્ર નાટક લખવાનો જ વિચાર કર્યો અને પેપર માટે કશું લખ્યું નહીં, પેજ માટે કશું લખ્યું નહીં. પણ 2014 પછી મેં પેજ માટે લખવાનું શરૂ કર્યું તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે દરેક સ્ટોરીને માત્ર નાટક તરીકે વિચારીએ તો બંધાઈ જવાય, અને તમે ઘણીવાર પેજ માટે વિચારો તો એના ઘણા બધા નવા એવન્યુઝ ખુલતા હોય છે, સ્ટોરીની અંદર ઘણી બધી શક્યતાઓ ઉઘડતી હોય છે. મારી નોવેલ લિખિતંગ લાવણિયાનો પહેલાં મેં નાટક તરીકે વિચાર કર્યો. મેં 20 પાનામાં એની આઉટલાઇન લખી, એટલી સ્ટોરી સંજયભાઈ ગોરડિયાને સંભળાવી, વિપુલભાઈ મહેતાને સંભળાવી, તો પ્લે કરવા એમને ગમી વાર્તા, પ્લે કરવા તૈયાર પણ હતા. ઇનફેક્ટ મારી સાથે ભાગ્ય જ બને એવું આનંદ આશ્ચર્ય એ વખતે બનેલું. હું સ્ટોરી લખતો હતો, ડેવલપ કરી રહ્યો હતો, અને સામેથી સંજયભાઈએ અનેક વાર અને વિપુલભાઈએ અનેક વાર આ નાટકની ઉઘરાણી કરેલી. મને થયું કે આ તો રિજેક્શનની દુનિયા, આમાં આવું શક્તિનું ઇન્જેક્શન ભાગ્ય જ મળે. પણ એ નાટક હું લખવા ગયો તો લખતા લખતા સતત મને એમ લાગ્યું કે આ વાર્તાનું હું નાટક કરવા જાઉં છું તો લાઉટ થઈ જવાય છે, તો અત્યારે નાટક ન કરું, અત્યારે વાર્તા જ કરું, નવલકથા જ કરું. મારે એ ફિનેસ, એ નજાકત ગુમાવી નહોતી. તો સંજયભાઈ સાથે મેં વાત કરી કે અત્યારે મારે નાટક નથી કરવું, મારે અત્યારે આ નવલકથા કરવી છે. મને કહ્યું ભલે તમે નવલકથા લખો, એ પણ સારું રહેશે. તો મારે લેખક તરીકે લાવણ્યાના જે મારી જે હિરોઈન છે એના લો ઇન્ટેન્સિટી ઇન્ટરેસ્ટિંગ મનોવ્યાપાર બતાવવા હતા, જે નાટકના સ્વરૂપમાં સંપૂર્ણ શક્ય નહોતા. એટલે એ વાર્તાને મેં નવલકથા રૂપે લખવાનું શરૂ કર્યું. નોવેલને વાચકો તરફથી બહુ સારો આવકાર મળ્યો, આરઆર શેઠ તરફથી પબ્લિશ થઈ 2-3 વર્ષ પહેલાં. અને પ્રેક્ષકોના પ્રતિભાવ કરતાં વાચકોનો પ્રતિભાવ બિલકુલ જુદો હોય છે, એ કોઈ જુદા જ પ્રકારનું 1-to-1 રિલેશન હોય છે, અને એ પણ મજાનું હોય છે. તો આ જે મારી નવલકથા છે એ લવ યુ લાવણ્યા નામથી પ્રગટ થઈ, કોઈ બેસ્ટ સેલર નથી થઈ, પણ એક લેખક તરીકે મને બહુ સંતોષ થયો. 133 પાનાની નાનકડી લઘુ નવલ જેવી નવલકથા છે, એની એકે એક લાઇન હું જે રીતે ઈચ્છતો હતો એ રીતે વાચક સુધી પહોંચી. એટલે સ્વતંત્ર ફિક્શનનો મોટા લેવલ પરનો મારો આ પહેલો અનુભવ હતો જે સફળ રહ્યો. પછી તો મારા મનમાં મારી ડૂબકીખોર વાર્તાનો પ્લોટ આવ્યો. પહેલી નજરે જ શબ્દસૃષ્ટિમાં છપાયેલી, કદાચ કોઈએ વાંચી હોય, મહેન્દ્રભાઈએ મને લાગે છે કે વાંચી હશે, તો પહેલી નજરે જ એ પ્લોટ નાટક તરીકે શક્ય નથી એમ મને લાગ્યું. અને મેં 16 પાનાની વાર્તા લખી, એ મારી આજ સુધીની કદાચ સર્વશ્રેષ્ઠ વાર્તા છે. આ વાર્તામાં પણ જે વિઝ્યુઅલ્સ હું ઊભો કરી શક્યો એ મારા નાટ્ય લેખનના અર્ધસફળ અનુભવો અને ફિલ્મ લેખનના નિષ્ફળ અનુભવોના કારણે જ હું એ કરી શક્યો. પછી મેં મારી બીજી નવલકથા લખી વીર વત્સલા, એ પણ મેં સ્ક્રીન પ્લે સમજીને જ લખી, વાચકો એને વધાવી, હવે ધારાવાહિક રૂપે પ્રગટ થઈ, હવે એ પુસ્તક સ્વરૂપે આવશે. એ પછી બીજી 15-20 નવલકથાઓ લખી, એમાંથી ચંદાનું વેકેશન મુંબઈના મિત્રોએ કદાચ અદી મર્જબાન સ્પર્ધામાં જોઈ હશે, એ કદાચ પ્રથમ વિજેતા થયેલી વિરલ રાજ છે એનું નાટ્ય રૂપાંતર કરેલું. આ સંગ્રહમાં બીજી 3-4 વાર્તાઓ એવી છે જે અભિનયક્ષમ છે, 3:15ની બસ, એકાંત, આ બધી વાર્તાઓ મને લાગે છે કે જે રીતે નસીરભાઈ એટલે કે નસીરુદ્દીન શાહ ઈસ્મત ચૂકતાઈની અને બીજી વાર્તાઓ રજૂ કરે છે એ રીતે રજૂ કરી શકાય એવા ભરપૂર ડ્રામેટિક એલિમેન્ટ્સ એમાં છે. અમુક વાર્તા શોર્ટ ફિલ્મ થઈ શકે એવી પણ છે.
તો મારો આ વાર્તા સંગ્રહ ડૂબકીખોર અને બીજી વાર્તાઓ બહુ જલ્દી પ્રકાશિત થશે. આ સંગ્રહ પ્રેસમાં ગયો એ પછી પણ છેલ્લા 2 મહિનામાં પણ મેં ઘણી વાર્તાઓ લખી છે. તો આજની તારીખે મને મંચની ચિંતા કર્યા વગર, કેમ કે આમે મંચ બંધ છે અત્યારે, બધા મંચ અટકેલા છે, જે જૂના નાટકો ચાલુ હતા એ પણ બધા અટકી ગયા છે. તો આજની તારીખે મને મંચની ચિંતા કર્યા વગર મુક્તપણે લખવામાં આનંદ આવે છે. મંચની તાકાતને પ્રિન્ટ મીડિયામાં લાવવામાં હું સફળ થયો એ માટે હું મંચના અનુભવનો આભારી છું. મારે સૌથી મહત્વની જે વાત કરવાની છે તે આ છે, બહુ જ મહત્વની કબૂલાત મારે કરવાની છે તે આ છે કે આ નવલકથા અને નવલિકાઓ લખવામાં મને નાટક લખવાનો અનુભવ ખૂબ કામ લાગ્યો. મારું પેજ પરનું ફિક્શન હવે હું લગભગ સ્ક્રીન પ્લે લખતો હોઉં એ રીતે લખું છું. સ્ક્રીન રાઇટર કે પ્લે રાઇટ તરીકેના મારા જે અનુભવ છે થોડા ઘણા, એના કારણે મારી વાર્તામાં હું જીવંતતાને નાટ્યાત્મકતા લાવી શક્યો છું. તો નાટકમાંથી, નાટ્યકારો પાસેથી, નાટ્યવિદો પાસે, આ ફિલ્ડમાંથી, આ તખ્તા પાસેથી હું શું શીખ્યો એની વાત હું મુદ્દાસર કરતો જાઉં છું. શરૂઆત અહીંયાથી કરું છું, પછી જે જે દિશામાં આપણે જઈ શકાય એમ જઈએ. મિત્રો, વાર્તામાં પણ આખરે તો દ્રશ્યો જ લખવાના હોય છે. વાર્તામાં તમે વચ્ચે વચ્ચે એમ લખી શકો કે એ પછી તો 10 વર્ષ સુધી આમ જ સંઘર્ષ ચાલતો રહ્યો, પછી તો 4 વર્ષ વીતી ગયા, આ બધું લખીને થોડું સમઅપ કરી શકાય, નાટકમાં આવું ના કરાય. પણ વાર્તાની જમાવટ અલ્ટિમેટલી તો દ્રશ્યથી જ થાય. તમે જેટલું ડિસ્ક્રિપ્શન ફ્લેટ લખશો એટલી વાર્તા નબળી પડશે, અને જેટલું તમે દ્રશ્ય ઊભું કરશો, દ્રશ્ય એટલે દેખાય એ, દ્રશ્યમાન કરી શકાય એ, તો ઇન જનરલ ડ્રામેટિક અથવા લાઇવલી રાઇટિંગ અને પુસ્તકીય રાઇટિંગમાં શું ફરક છે એ વાત ઘણા બધા મિત્રો છે, અહીંયા નાટકના કલાકારો પણ છે, દિગ્દર્શકો પણ છે, કેટલા બધા મિત્રો એવા જોડાયા છે કે જે ફિલ્ડ સાથે રિલેટેડ નથી, જે નાટકો સાથે રિલેટેડ નથી, સાહિત્યવાળા છે. તો એક બે ઉદાહરણ સાથે મારે ફરક સમજાવવો છે કે ડ્રામેટિક રાઇટિંગ શું છે અને પુસ્તકીય રાઇટિંગ શું છે. તો માત્ર સાહિત્ય અને ભાષાના જ્ઞાન સાથે જે લેખકો લખતા હોય છે, એ જો કોઈ દંપતીની વાર્તા લખે તો કદાચ એ રીતે લખે કે, કોઈક ઉદાહરણ લઉં છું કે વંદનાને બહુ ગુસ્સો આવ્યો, એક તો થકવી નાખનારી નોકરી, ઉપરથી ઘરનો ધસડો અને પતિનો સહેજે સહકાર નહીં. કોઈ પણ નવો સવો લેખક છે પોતાની વાર્તામાં લગભગ આવા શબ્દો વાપરે કે વંદનાને ગુસ્સો આવ્યો, થકવનારી નોકરી, ઉપરથી ઘરનું આટલું બધું કામ અને પતિનો સહેજે સહકાર નહીં. હું શીખ્યો કે આ વાત જો વાર્તામાં લખવી હોય તો આ રીતે લખાય. વંદના ઓફિસથી આવી, એના સેન્ડલનો ઠકઠક અવાજ સાંભળીને એના પેપર વાંચી રહેલા પતિએ જોઈને ન જોયા જેવું કર્યું. વંદનાએ પર્સ સોફા પર ફંગોળ્યું અને એ રસોડામાં ગઈ. ચાની તપેલી, ગળણી, સાણસી વગેરે પછડાવવાના અવાજથી એના પતિના મગજ પર જાણે પ્રહાર થતા રહ્યા. વંદના ઉકળતી ચાની વરાળને જોઈ રહી. તો આ બીજા પ્રકારનું રાઇટિંગ છે. તો શું ફરક લાગ્યો બંને પ્રકારના રાઇટિંગમાં મિત્રો? પહેલા પ્રકારનું જે લખાણ છે એમાં ગુસ્સો શબ્દ છે, થાક છે, ધસરડો છે, સહકાર છે, આ બધા ભાવવાચક શબ્દોની ભરમાર છે. અને બીજા પ્રકારના નેરેશનમાં એ શબ્દોનું જીવનમાં જોઈ શકાય અથવા વિઝ્યુઅલાઇઝ કરી શકાય એવું નક્કર ઘટનાઓમાં રૂપાંતર છે. તો એ લખાણ મૃત છે. શબ્દોનું કૂળ હોય, શબ્દની અર્થછાયા હોય, શબ્દનો વ્યાપ હોય, શબ્દની ઓડિયો અને વિઝ્યુઅલ ઇફેક્ટ હોય મિત્રો. તો તમે એમ કહો કે દરવાજો ધડ દઈને બંધ થયો, તો આ ધડની એક અસર છે. તમે એમ લખો કે દરવાજો જોરથી બંધ થયો, તો એટલી મજા ના આવે. દરવાજો ધડ થઈને બંધ થયો એમ લખો એટલે એ ધડનો ધડકારો તમારા હૃદય સુધી પહોંચે. તમે એમ લખો કે મન અસ્થિર છે, હા, એના બદલે તમે એમ લખો કે મન ડામાડોળ છે, તો કયું વધારે અસરકારક છે? અસ્થિર શબ્દની અંદર એક એક સંસ્કૃતતા, એક તત્સમપણું છે, હા, એ બનાવેલો શબ્દ છે, વિદ્વાનોનો શબ્દ છે. જ્યારે ડામાડોળ જે શબ્દ છે ફોનેટિક છે, તો તમે મન અસ્થિર છે એમ લખો એના કરતાં મન ડામાડોળ છે એમ લખો એ હંમેશા વધારે અસરકારક છે. અમુક શબ્દોની ફોનેટિક ઇફેક્ટ હોય. તમે એમ લખો કે મન ઉદાસ છે એના કરતાં મન વલોવાય છે એમ લખો એ હંમેશા વધારે અસરકારક નીવડે. ચિત્ત વિક્ષુબ્ધ છે એમ લખો એના કરતાં ચિત્તનું ચક્રાવે ચડ્યું એમ લખો તો એની અસર વધારે થાય. તો લેખક તરીકે, સાહિત્યકાર તરીકે અમે લોકો પુસ્તકીય ભાષાથી ટેવાયેલા હોઈએ છીએ. તમને એક મજાકની વાત કરું, હમણાં એક સાહિત્યકાર ટ્રેકિંગ પર ગયા હતા અને આવીને એમણે કોઈ મિત્રને કહ્યું કે ટ્રેકની કઠિનતા મધ્યમ સરની હતી, પણ એ કઠિનતા મારી શારીરિક ક્ષમતાની અપેક્ષાએ થોડી વધુ નીવડી. આવું બોલ્યા. એમના મિત્ર પણ સાહિત્યકાર હશે એટલે એ વાત સમજી ગયા. એ શું બોલ્યા કે ટ્રેકની કઠિનતા મધ્યમ સરની હતી, પણ એ કઠિનતા મારી શારીરિક ક્ષમતાની અપેક્ષાએ વધુ હતી. હવે આ સાહિત્યકારના પત્ની ગામડાના હતા. એમણે પેલા મિત્રની પત્નીને એ જ વાત આ રીતે કહી, જવા દોને વાત યાર, ટાંટિયાની કડી થઈ ગઈ, અમને બહુ શોખ ડુંગરા ચડવાનો. એક જ બનાવનું બંને રિપોર્ટિંગ કર્યું. સાહિત્યકાર એમ કહે છે કે મારી શારીરિક ક્ષમતાની અપેક્ષાએ ટ્રેકની કઠિનતા વધુ હતી, અને એના પત્નીએ, અભણ પત્નીએ આ વાત એ રીતે કહી કે જવા દોને વાત ટાંટિયાની કડી થઈ ગઈ,
અમને બહુ શોખ ડુંગરા ચડવાનો. વાત એક જ છે, પણ પહેલું જે વાક્ય છે એનો આનંદ ગુજરાતના 500 વ્યક્તિ લઈ શકે, અને બીજું જે વાક્ય છે એનો આનંદ 5 કરોડ વ્યક્તિઓ લઈ શકે. તો કન્ટેન્ટમાંથી કશું ગુમાવ્યા વગર તમે વધુ લોકો સુધી તમારી વાત પહોંચાડી શકો એ સફળતા કહેવાય. મેં એમ જોયું છે કે લેખકનો દુશ્મન જે છે ને તે ડિક્શનરી છે, શબ્દકોશ. શબ્દકોશ લેખકનો સૌથી મોટો દુશ્મન છે. શબ્દકોશ વાંચીને જેટલી ભાષા શીખાય એના કરતાં ચાની લારી પર બેસવાથી કે પાનના ગલ્લા પર ઊભા રહેવાથી ભાષા વધુ સારી રીતે શીખી શકાય એવું મારું માનવું છે. બહુ મક્કમપણે હું માનું છું. લેખક તરીકે એક્સપ્રેસિવ લેંગ્વેજ ક્યાં અને કઈ રીતે વાપરી શકાય એ સતત એની સમજણ હોવું જોઈએ. મારી 3.5 દાયકાની લગભગ લેખન યાત્રા થઈ, એ પછીની મારી પ્રતીતિ છે કે લિખિત કે અભિનિત કોઈ પણ ફોર્મ માટે, વાર્તા રચવા માટે સાહિત્યકારને સૌથી વધુ જો કોઈ નડતું હોય તો એ સાહિત્ય અને ભાષાનું અતિજ્ઞાન. બીજું એક ઉદાહરણ યાદ કરું છું, લગભગ 100ની નજીક મિત્રો જોડાયા છે, સેન્ચુરી થવા પર છે, તો આ ખરેખર મને તો નવાઈ લાગે છે. મને એમ હતું, મને કપિલભાઈએ કહ્યું કે, કપિલ ભુદાએ કહ્યું કે 10-12 મિત્રો ચાલુ થાય આવે પછી તમે ચાલુ કરજો. એટલે પછી મેં કીધું કે પણ 10-12 પણ ના આવે તો ક્યારે ચાલુ કરવાનું, એ ડર મારા મગજમાં હતો. પણ 100 મિત્ર સેન્ચુરી થઈ ગઈ છે, તો આપ સૌને અભિનંદન આપું છું. હા, તો બીજું એક ઉદાહરણ મને યાદ આવ્યું. ધારો કે તમે વાર્તા લખી રહ્યા છો, વાર્તામાં એવું આવે છે કે નાયક એની જૂની પ્રેમિકાને મળવા જવું કે નહીં જવું એની દ્વિધામાં છે. અમેરિકાથી પ્રેમિકા આવી છે, નાયક પરણી ગયો છે, બીજે લગ્ન થઈ ગયા છે, અને એના મનમાં મનોમંથન ચાલી રહ્યું છે કે હવે મારી જૂની પ્રેમિકા આવી છે અમેરિકાથી, એને મળવા જવાય કે ના જવાય. હવે તમે વાર્તામાં કે નાટકમાં એમ લખો કે નાટક નાયકના મનમાં એને મળવા જવું કે નહીં એ બાબતે મનોમંથન ચાલી રહ્યું હતું, તો એ આમ બરાબર કહેવાય, જે થાય છે એ તમે લખ્યું એમ કહેવાય. પણ આવું સુષ્ઠું લખીએ એના બદલે કલ્પનાને વધુ કસીએ, રિયલ લાઈફ સિચ્યુએશન વિચારીએ, કયો સમય છે, કયું સ્થળ છે, પાત્ર કોણ છે, આ જ વસ્તુનું એક્સપોઝિશન કઈ રીતે કરી શકાય. ધારો કે આપણે આમ લખીએ કે પત્ની બોલી, અરે શું વિચારમાં છો, આ ચા ઠારી ગઈ. પેલો બેઠો છે, પત્નીએ ચા મૂકી છે, અને પત્ની એક જ ડાયલોગ બોલે છે કે અરે શું વિચાર કરો છો, આ ચા ઠરી ગઈ. તો આ ચા ઠરી ગઈ એમ લખવાથી, એમ કહેવાથી મનોમંથન જેવો ભારે શબ્દ તમે અવોઇડ કરી શકશો, એ વાપરવાની જરૂર પડશે નહીં. છતાં સમજાઈ જશે કે પેલો માણસ ચા સામે પડી છે, ચા ઠરી ગઈ, છતાં વિચારમાં છે. તો આ ખાસ સમજવાની જરૂર છે. નવા લેખકો જે મારા મિત્રો છે મારી સાથે, ઇવન ડિરેક્ટર્સ, ઇવન એક્ટર્સ બધાએ, કેમ કે તમારી પાસે સ્કોપ છે ભાષાને બદલવાનો, એને થોડું મોડિફાઈ કરવાનો સ્કોપ છે. એટલે વાર્તા ભલે ભાષામાં લખાય છે, પણ વાર્તા એ માત્ર ભાષા નથી. જે શબ્દો, જે વાક્યો કે જે સંવાદો તમને ભાવની અનુભૂતિ ના કરાવી શકે, તમને દ્રશ્યની અનુભૂતિ ના કરાવી શકે, એ શબ્દો લાપસીમાં કાંકરા આવ્યા હોય એમ વાગે છે ઓડિયન્સને. આ વસ્તુ હું નાટકોમાંથી શીખ્યો છું. પહેલાં તો અનુભવ ને અનુભૂતિ ને આ બધા શબ્દો છૂટથી વાપરતા, પણ દિગ્દર્શકો છે ને એ છેકો મારે કે આ બદલો, આ શબ્દ બદલો, એટલે ત્યારે સમજાય કે ઓછા શબ્દોમાં રમવાની, જેટલું શબ્દ ભંડોળ ઓછું ને એટલું વધારે સારું, મને તો ઘણીવાર એમ લાગે. તો નાટક લખવાના કારણે બીજું હું દ્રશ્યને ઓપ્ટિમાઇઝ કરતા શીખ્યો. ઓપ્ટિમાઇઝ એટલે શું તે તમને કહું. મિનિમમનો અર્થ તમને બધાને ખબર છે, મિનિમમ એટલે ઓછામાં ઓછું અને મેક્સિમમ એટલે વધુમાં વધુ. તો ઓપ્ટિમમ એટલે આ બેની વચ્ચેનું માપસરનું. નાટ્યકાર પોતાના નાટકની પ્રત્યેક સિક્વન્સને, પ્રત્યેક ઘટનાને, પ્રત્યેક સંવાદને ઓપ્ટિમાઇઝ કરે છે, અને તો જ નાટકનો ટેમ્પો અને ગ્રાફ ચડવાય. નાટકના ટેમ્પો અને ગ્રાફની સમજ આવે એટલે કયો સીન કેટલો લાંબો ચાલવો જોઈએ અને કયું ઇમોશન કેટલું ડીપ હોવું જોઈએ એની સૂઝ આવવા માંડે છે. તમે સારા દિગ્દર્શકો સાથે અને સારા અદાકારો સાથે કામ કરો એટલે કઈ લાઈન કાપવાની અને કઈ ઉમેરવાની, ક્યાં ઉમેરવાની એ ખ્યાલ આવે છે. અમારા જેવા જે લેખકો હોય એને તો પોતાના લખાણની પ્રત્યેક લીટી એક પ્રેમિકા જેવી લાગતી હોય છે, દરેક લીટી એક પ્રેમિકા જેવી લાગતી હોય, એટલે એકને પણ કાપો તો એમને નહીં સારું લાગે. પણ ઘણીવાર સારા દિગ્દર્શકો ખૂબ સારી રમૂજ કે ખૂબ આમ તમને એમ લાગે કે આ તો પંચ લાઈન છે એ પણ કઢાવી નાખે છે. સ્ટોરીની અસરકારકતા કે સ્ટોરીના પ્રવાહમાં નડે તો એ લાઈન કાઢવી પડે, કાઢવી પણ પડે, સારી લાઈન પણ કાઢી નાખવાની લેખકમાં જીગર હોવી જોઈએ. તો લેખક તરીકે હું આ નાટકોમાંથી શીખ્યો અને મારી વાર્તામાં પછી એ હું અજમાવવા માંડ્યો. એનાથી ઊંધું પણ થાય, થોડી લાઈનો ઉમેરવી પણ પડે. વિરલભાઈ રાજ સાથે મારે, અમે ઝૂલો ઝુલાવે જમનાદાસ નાટક કરતા હતા, તો એ હું લખતો હતો ત્યારે દિગ્દર્શક તરીકે મને એક સીનમાં કહે કે મને આ બરાબર છે, તમે લખ્યું છે બરાબર છે, પણ મને હજુ 3 લાઈન વધારે જોઈએ છે. આ જગ્યા પર મને આની સોલિલોકી છે એમાં 3 વધારે અસરકારક લાઈન જોઈએ છે. તો
મારે થોડું હોલ્ડ કરવું છે, થોડું ઇન્ટેન્સ કરવું છે, તો મને આવી બીજી ત્રણ લાઇન જોઈએ છે. મને તે વખતે સમજાયું કે ક્યારેક કોઈ વાત દ્રઢ કે અસરકારક રીતે કરવા માટે રિપીટેશન પણ જરૂરી થઈ જાય છે. એકતા કપૂરની સિરિયલમાં જેમ એક તમાચો ત્રણ વાર બતાવવામાં આવે છે એવી આ વાત નથી, પણ અમુક ભાવને હોલ્ડ કરવા માટે તમારે અમુક સમય જોઈએ. લેખકોને ઘણીવાર આ ખ્યાલ નથી આવતો હોતો, ત્યારે એક લાઇનની વાત તમારે ત્રણ લાઇનમાં પણ વિસ્તારીને માંડીને કરવી પડે. તો ઓપ્ટિમમ ટાઈમ જોઈએ, તમારે જે વાત કરવી છે માંડીને સમજાવીને, તો એના માટે ઓપ્ટિમમ ટાઈમ જોઈએ. ફુગ્ગાનું એક એક્ઝામ્પલ આપીશ તમને કે ફુગ્ગામાં ઓછી હવા ભરી હોય તો એ શિથિલ લાગશે, મુરઝાયેલો લાગશે, અને ફુગ્ગામાં વધુ હવા ભરશો તો એ ફાટી જશે. સીનનું પણ એવું જ છે, સીનમાં માપસરની હવા ભરાય. એટલે મને મારા નાટકોના અનુભવમાંથી મારા લેખન માટે બહુ ટિપ્સ મળી છે. એક્સપોઝિશન કઈ રીતે કરાય, રિવિલેશન કઈ રીતે કરાય, આમ કરીને એક ચોક્કસ જગ્યા પર આવીને તાળી પાડે તો જાણે આમ સંગીતના તાલમાં સમ આવ્યો હોય ને, એમ નાટકમાં કોઈ ઘટના એક્સપોઝ કે રિવીલ કરવાનું જાણે એક્ઝેક્ટ પરફેક્ટ ટાઈમિંગ ના હોય એ રીતે એ લોકો તાળી પાડે. એટલે મને નવાઈ લાગે કે આ વાર્તામાં પણ આવું ટાઈમિંગ હોય. તો આવા દિગ્દર્શકો સાથે તમે કામ કરો એટલે ચોક્કસ ટાઈમિંગની બાબતે તમે ચોક્કસ સમૃદ્ધ થાઓ. એક્સપોઝિશન કઈ રીતે કરાય, ક્યાં કરાય, પ્રોપર મુમેન્ટ શું હોવી જોઈએ, ડાયલોગ કઈ રીતે પીક પકડે, આ બધી વસ્તુ નાટ્યકારોને જેટલી સમજ હોય છે એ લોકો પાસેથી ઘણું શીખવા જેવું હોય છે. ફિલ્મોમાંથી નાટકોમાંથી ઘણું શીખવા જેવું હોય છે. સંજયભાઈ ગોરડિયા એમના જેવા દિગ્દર્શક કે પ્રોડ્યુસર, આમ ભલે તમને લાગે કે આ કોમેડી જ કરે છે કે સોશિયલ જ પ્લે કરે છે, પણ નાટકના સ્ટ્રક્ચરના બાબતમાં એમની જે સમજ છે એને પણ હું સલામ કરું છું. બહુ સભાન હોય છે, બહુ વિચારતા હોય છે. આપણને એમ લાગે કે આ તો સ્લેપસ્ટિક કોમેડી કરે છે, પણ એમની સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે સ્ટોરી ટેલિંગ શું કળા છે, એમાં ટાઈમિંગનું, એમાં ટેમ્પોનું, એમાં સ્ટ્રક્ચરનું શું મહત્ત્વ છે, એ આ બધા દિગ્ગજો પાસેથી આપણને શીખવા મળે. તો મિત્રો, કોઈ પણ સ્વરૂપે વાર્તા એક જગત છે, એક દુનિયા છે, એક સંસાર છે. વાર્તા એ ઈશ્વરની બનાવેલી દુનિયા નથી, વાર્તા એ સર્જકે ઊભી કરેલી દુનિયા છે. દ્રશ્યાત્મકતા જ ફિક્શનને જીવાડે છે, એ તમારું વાર્તા સ્ટેજ પર હોય કે વાર્તા પેજ પર હોય. માઇન્ડ યુ, ડ્રામા એટલે ઘટના નહીં, ઘટના વિશે પણ વાર્તાઓમાં બહુ ચાલેલી, વચ્ચે સુરેશ જોશીએ ઘટના લોક વિશે વાત કરેલી. તો ડ્રામા એટલે ઘટના નહીં, ઘણા લોકો એમ સમજે કે બહુ એક પછી એક ઘટના આવે, એક પછી એક ટ્વિસ્ટ આવે એટલે એ ડ્રામા થઈ ગયો. ડ્રામા એટલે કોઈ ઘટનાને પ્રેક્ષક સુધી પહોંચાડવાની કલાત્મક રીત. તમે જે ઘટના પસંદ કરી છે અથવા ઘટનાઓની સિક્વન્સ પસંદ કરી છે, એને જે રીતે તમે અરેન્જ કરી છે, એને પ્રેક્ષક સુધી કલાત્મક રીતે તમે કઈ રીતે પહોંચાડો, એ ડ્રામા છે. તો મેં કહ્યું તેમ આ નાટકના ફિલ્ડનો, તખ્તાનો ખૂબ આભારી છું. મારું કામ તો બહુ જ ઓછું છે આ ફિલ્ડમાં, પણ મારા હાસ્યલેખો પણ જે મિત્રોએ વાંચ્યા હશે એમને ખ્યાલ હશે કે હું નિબંધાત્મક નથી લખતો. જ્યોતિન્દ્ર વૈદ્ય કે બધા, જ્યોતિન્દ્ર દવે કે વિનોદ ભટ્ટ કે જે રીતે લખતા હોય છે એ રીતે હું નિબંધ નથી લખતો. હું મારા હાસ્યલેખને પણ એક 10-12 મિનિટના સીનની જેમ લખું છું. તો વાત એટલી જ છે કે નાટ્યવિદો સાથે કામ કરીને જીવંતતા, દ્રશ્યાત્મકતા, કોન્ફ્લિક્ટ વિશે હું જે કંઈ શીખ્યો છું એનાથી મારું નાટક સિવાયનું લેખન સમૃદ્ધ થયું છે. તો પ્રશ્નો આવી રહ્યા છે. કવિતાનું નાટકમાં મહત્વ, કૌસ્તુભભાઈ ત્રિવેદી જી. તો કૌસ્તુભભાઈ, આ તમારો સવાલ અહીંયા મને લાગે છે કે એનો જવાબ હું ઘૂસાડી શકું છું, એટલે કહું કે પોએટ્રી જે છે, પોએટ્રીનું બહુ ઇમ્પોર્ટન્સ છે. કેમ કે આફ્ટર ઓલ કોઈ પણ કલાકૃતિ છે, કલાકૃતિ, એ કલાકૃતિમાં કન્ટેન્ટ જોઈએ સૌથી પહેલું, તમને વિચાર જોઈએ એ બરાબર છે, એક અંદાજે બયા જોઈએ અને એક લાલિત્ય જોઈએ. અંદાજે બયાને હું આપણા ફિલ્ડ માટે એને ડ્રામા કહીશ, કે ડ્રામા જોઈએ, જીવંતતા જોઈએ, અને એક જોઈએ લાલિત્ય. તો આ જે લાલિત્ય છે, એસ્થેટિક્સ છે, એ તમારી ભાષાથી આવે છે. તમે રોજબરોજના જીવનમાં ગમે તે ભાષા વાપરતા હો, પણ નાટકમાં કે ફિલ્મમાં શક્ય હોય ત્યાં સુધી તમને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં તમે પોએટ્રી મૂકી દો. પોએટ્રીનો અર્થ એટલે હું પ્રાસવાળી ભાષા કે એવું નથી કહેતો, પોએટ્રી એટલે ભાષાને તમે રમાડો, ભાષાને રમાડો, ભાષાને લાડ લડાવો, એટલે એને પોએટ્રી કહેવાય. તો જ્યાં જ્યાં તમને તક મળે ભાષાને લાડ લડાવવાની, તો નાટકમાં એનો ભરપૂર સ્કોપ હોય છે. અને મને, હું થોડો ઘણો પણ સફળ થયો છું એનું, એના મલ્ટિપલ રીઝન્સ છે. એ નાટકની બધી કળાઓ, નાટકની બધા કસબ તો હું પછીથી શીખ્યો, પણ મારી અંદર બે વસ્તુ છે. એક છે રમૂજ, સેન્સ ઓફ હ્યુમર, મને લાગે છે કે સાહજિક છે, અને બીજું છે મારી પોએટ્રીની આવડત. તો આ બંને વસ્તુઓના કારણે મને લાગે છે કે એ નાટકમાં મને બહુ ઉપયોગી થાય છે. તો સ્ટેજ અને પેજના રાઇટિંગ માટે આટલી વાત કર્યા પછી કોઈ પૂછી રહ્યું છે કે નાટક શા માટે લખું છું, હું નાટક શા માટે લખું છું.
તો એ સવાલનો જવાબ આપવાની હું કોશિશ કરું. મિત્રો, નાટક જીવનનો અરીસો છો, અરીસો છે, એ બહુ જાણીતું વિધાન છે. કદાચ આ જ સિરીઝમાં, આ 3 સિઝનમાં તમે 10 વખત આ વાક્ય સાંભળી ચૂક્યા હશો કે નાટક જીવનનો અરીસો છે. તો આ વાક્યને હું કઈ રીતે સમજો છું એ જરા એલોબરેટ કરવાની કોશિશ કરું છું. જે માણસો માત્ર કાચના અરીસામાં, એટલે કે મિરરમાં પોતાની જાતને નિહાળીને ખુશ થાય છે, એ બધા સ્વકેન્દ્રીય માણસો છે, સેલ્ફિશ માણસો છે. એમને માત્ર પોતાના પ્રતિબિંબમાં જ રસ છે, એમને માત્ર પોતાની સેલ્ફીમાં જ રસ છે, માત્ર અરીસો જ જુએ છે. પણ જે લોકો સમસ્ત માનવ જાતને પ્રેમ કરે છે, જે લોકો જીવનને પ્રેમ કરે છે, જે જાત વિશે, જગત વિશે અને જગતના નાથ વિશે વિચારે છે, એવા માણસોને એક એવો મિરર જોઈએ કે એવો અરીસો જોઈએ જેમાં માત્ર પોતાનું નહીં આખા જગતનું પ્રતિબિંબ દેખાય. હા, ઘણા બધા રસિક માણસો એવા હોય છે કે એમને એવો એક અરીસો જોઈએ કે જેમાં આખી દુનિયાનું, લાઈફનું પ્રતિબિંબ દેખાય. તો સાહિત્ય એક એવો અરીસો છે, નાટક એક એવો અરીસો છે, ફિલ્મ એક એવો અરીસો છે. સંવેદનશીલ માણસ છે, વિચારશીલ માણસ છે, એ નાટક રૂપે, વાર્તા રૂપે જગતનો અરીસો નિહાળીને જીવન વિશેની પોતાની સમજ વધારવાની કોશિશ કરે છે. મિત્રો, નાટ્યકાર મિત્રો, અદાકાર મિત્રો અહીંયા બેઠા છે, દિગ્દર્શકો છે, તો તમારો જે પ્રેક્ષક છે, તમારો જે વાચક છે, રાઇટર્સ જે બેઠા છે એ લોકો માટે કહું છું કે તમારો જે વાચક છે, તમારો જે ભાવક છે, એને ઓછો ન આંકશો. હી ઇઝ અ મેન ઇન સર્ચ ઓફ મિનિંગ. એ માત્ર મનોરંજનની શોધમાં નથી આવ્યો, હી ઇઝ અ મેન ઇન સર્ચ ઓફ મિનિંગ. તમારી વાર્તાઓમાં એ જીવનનો અર્થ અને જીવનની સાર્થકતા શોધે છે. એક સારું નાટક કે એક સારી ફિલ્મ પ્રેક્ષકને વેદનાથી લઈને સંવેદના સુધીની સફર કરાવે છે. તો સવાલ એમ હતો કે મને નાટકમાં રસ શું કામ છે, અથવા હું શું કામ નાટક લખું છું. તો નાટક કે ફિલ્મનું ખેંચાણ થવાનું કારણ મને મારા પૂરતું એવું સમજાય છે કે જ્યારે વાંચનાર કે સાંભળનાર તમારી જેમ તલ્લીન હોય, લગભગ 96 માણસો છે, એક ધારા બધા બેઠા છે, હું માનું છું કે બદલાતા નથી, એકના એક માણસો છે, કોઈ જતું નથી, કોઈ આવતું નથી, તો હું મારું શ્રેષ્ઠ સર્જન રજૂ કરી શકું છું જ્યારે સાંભળનારા તલ્લીન હોય. સામાન્ય વાતચીતમાં પણ જ્યારે સાંભળનાર તલ્લીન હોય તો મારી પાસેથી એ નવી નવી વાત કઢાવી શકે. હું શું બોલીશ એ સાંભળનારની તલ્લીનતા પર આધાર રાખે છે, હું કેટલું સારું બોલીશ એ મારા ઓડિયન્સની તલ્લીનતા પર ઘણી વાર આધાર રાખે છે. બીજી કલાઓમાં શ્રોતા તરફે કે દર્શક તરફે થોડી ઓછી તૈયારી હોય, ઓછું ધ્યાન હોય, ઓછી ડિસિપ્લિન હોય તો ચાલી જાય, પણ નાટક સૌથી ધ્યાન માંગી લે એવું કલા સ્વરૂપ છે. મેં જોયું છે કે નાટકમાં જરાય ડિસ્ટર્બન્સ ન ચાલે. ઘણીવાર કલાકારો એ નાટક અટકાવીને પણ જે ન્યુસન્સ ક્રિએટ કરતા હોય એવા પ્રેક્ષકોને બહાર કાઢવા પડે છે. મ્યુઝિકના શોમાં કે નૃત્યના કાર્યક્રમમાં આવું ના કરવું પડે, એમાં પ્રેક્ષક થોડો બેધ્યાન રહી શકે. દે કેન ડિસ્કનેક્ટ એન્ડ દે કેન કનેક્ટ બેક. તમે ટીવી સિરિયલ જોતા હોવ ઘરમાં તો તમે સાથે બીજું કામ કરી શકો છો, વટાણા ફોલી શકો, વેફર ખાઈ શકો, પણ એક સારું નાટક તમને વેફર ખાવા જેટલો સમય નહીં આપે. નાટક દરમિયાન ભૂલે ચૂકે તમે જો પર્સમાં લઈ ગયા હો વેફર ચોરી છુપીથી, અને જો ખાતા હશો વેફર અને સારું દ્રશ્ય આવશે તો તમે વેફર ચાવવાનું ભૂલી જશો. ટીવી જોતા હોઈએ આપણે અને સામેથી કોઈ પસાર થઈ જાય તો એ અડચણ સામે આપણે કંઈ બોલી શકતા નથી. ઘણી વાર એ અડચણ આપણને અડચણ લાગતી પણ નથી, કેમ કે એકતાબેન 3 વાર બતાવવાના છે થપ્પડ, એટલે કંઈ મિસ નથી થવાનું. આમે ટીવીનો જે પ્રેક્ષક છે એ બહુ કમિટેડ પ્રેક્ષક હોતો નથી, એના હાથમાં રિમોટ નામનો એક રાક્ષસ હોય છે. મને એની બહુ બીક લાગે, આ રિમોટ નામનો રાક્ષસ હોય પ્રેક્ષકના હાથમાં એટલે મને મન જ ના થાય. હું ટીવી માટે નથી લખતો, એનું કારણ પણ એ જ છે. મારી પ્રેક્ષકની વ્યાખ્યા જરા જુદી છે. હું પોતે પ્રેક્ષક તરીકે જ્યારે નાટક જોતો હોઉં તો મારી આગળનો પ્રેક્ષક એનું ડોકું ઊંચું પણ કરે ને તો મને એ ડોકું ઉડાવી દેવા જેટલી અકડામણ થાય છે. તમને પણ થતી હશે, કોઈ પણ સન્નિષ્ઠ પ્રેક્ષકને થાય, આગળનો માણસ ઊંચો નીચો થાય તો એમ થાય કે આનું ડોકું ઉતારીને આપણે એના હાથમાં આપી દઈએ. તો આ નાટકના પ્રેક્ષકનું જે અનડિવાઇડેડ એટેન્શન છે એનો હું દીવાનો છું. એ પ્રેક્ષકનું જે કમિટમેન્ટ છે એ મને મારું શ્રેષ્ઠ બહાર લાવવા માટે ઇન્સ્પાયર કરે છે. તવજ્જો એટલે એટેન્શન, ધ્યાન. એકવાર એક શાયર છે, એની પ્રેમિકાના પર બહુ રાજી થઈ ગઈ, બહુ ખુશ થઈ ગઈ, અને પ્રેમિકાએ શાયરને એમ કહ્યું કે બોલો પ્યારે ક્યાં ચાહતે હો તુમ, આજ હમ બહુ ખુશ હૈ, આપ જો ભી ચાહતે હો જો ભી માંગોગે આપકો દે દેંગે, મિલ જાયેગા. હવે પ્રેમિકા આવું કે તો શાયરે શું માંગવું જોઈએ, તો શાયર કે તવજ્જો ચાહતા હું. તો શાયરને બીજું કંઈ ના જોઈએ, શાયરને તવજ્જો જોઈએ, ધ્યાન જોઈએ. ધ્યાન મળી જાય પ્રેક્ષકનું એટલે જન્નત મળી ગઈ. તો નાટકના કે ફિલ્મના સારા પ્રેક્ષકમાં આ ગુણ હોય છે. 800 જણ નાટક જોતા હોય તો 800 જણાનું એકાંત તમને સમર્પિત હોય છે. ફિલ્મમાં અને નાટકમાં આ જેટલું શક્ય બને છે એટલું બીજે ક્યાંય બનતું નથી. એ ગ્લેમરના કારણે, એ ચાર્મના કારણે, એ વશીકરણના કારણે હું નાટકો લખવા તરફ ખેંચાયો. નાટકનો એક સારો પ્રેક્ષક એકાગ્રતાની ચરમસીમા પર હોય છે, તેથી નાટકના એક સારા લેખકની સજ્જતા પણ ચરમસીમા પર હોવી જોઈએ. હું તમને ભેદ સમજાવું. તમે કોઈ પુસ્તક વાંચતા હો
તો પુસ્તકના પાના તમે ધારો તો ઝડપથી ફેરવી શકો છો, કોઈ વાર બે પાના ભેગા પણ ફેરવી શકો, ગપચાવી પણ શકો, ન સમજાય તો પાછું ઊંધા જાઓ અને ફરી ફરીથી વાંચી શકો છો. નાટકના દ્રશ્યોમાં એવી કોઈ સવલત હોતી નથી. પડદાની આ બાજુ અને તે બાજુ બંને પક્ષે સતત સતર્ક રહેવું પડે છે. બીજું કે એક ખરાબ પુસ્તક હોય તો એક સમયે એક જ માણસનો સમય બગાડે અને એક જ માણસનું મગજ બગાડે, પણ એક ખરાબ નાટક હોય તો એક સમયે 800 માણસના સમય અને 800 માણસના મગજ બગાડે છે. હું એક મિનિટનો સંવાદ ખરાબ લખું તો 800 જણાની 800 મિનિટ બગડે. એટલે ચુસ્તતા અને ટેમ્પોનું ધ્યાન નાટ્યકારે રાખવાનું હોય છે. એક જ શો નાટકને હિટ અથવા ફ્લોપ જાહેર કરી દે છે, એક જ શો. તો આ કસોટી પર મુકાવવાનું મને ગમે છે એટલે હું નાટક લખું છું. રાઇટર તરીકે નાટકના મહત્વના વળાંક લખતી વખતે ભલભલા અનુભવી લેખકના હાંજા ગગડી જાય. જાવેદ અખ્તર સાહેબ સાથે એકવાર વાત થયેલી, એમણે આવું કહેલું તો મને પણ એમ જ થાય છે, કંઈ નવું સરસ નહીં શું છે, ત્યારે પેલા શાહમૃગની જેમ આમ રેતીમાં મોં છુપાવી દેવાનું મન થાય. તમે ઘરે આવીને જુઓ અમારી દશા, આજે તો આમ બરાબર પહેરીને બેઠો છું હું, બ્લેઝર પહેરીને. પણ નાટકનું લેખન જ્યારે નિર્ણાયક તબક્કે હોય ત્યારે વસ્ત્રોનું ભાન રહે નહીં, નાવા ધોવાનું ભાન રહે નહીં, વાળ હોળવાનું, દાઢી કરવાનું ભાન ભૂલી જવાય. લેખક પોતાના હીરો હિરોઈનને ગમે તેવો કોસ્ચ્યુમ કિંમતી પહેરાવે પણ પોતે તો બિચારો પાયજામા ને ગંજીમાં જ હોય. તમે ઘરે આવીને જુઓ તો લેખક તમને પાયજામા ગંજીમાં આંટો મારતો હોય, આમ માથું ખજવાળતો હોય, દ્રશ્ય ન સૂજે ન જામે, પત્ની પર ગુસ્સે થઈ જાય, બાળકો પર ગુસ્સે થઈ જાય, વાત બનતી ના હોય તો મને કંઈ જ આવડતું નથી એવી લાગણી થાય. આ લાગણીમાંથી લેખકે હાથ પગ પછાડીને બહાર આવવાનું રહે છે. કોઈ એક મોડી રાતે કે ભાંગતી સવારે ઉકેલ સૂજે છે, ઉજાગરાઓ પછી વાત આગળ વધે છે અને લેખક નહીં ધોઈને બહાર નીકળે છે. તો આવી નામોશી, આવી બેહોશી, આવી મધોશી મને ગમે છે એટલે હું નાટક લખું છું. નાટકના કલાકાર તરીકે મને ઘણીવાર એમ લાગે છે કે આ કોઈ સ્પેશિયલ નાટક કોઈ સર્વજન ભોગ્ય કલા નથી, ભલે આમ બધાને જ ગમતી હોય છે, પણ નાટકના રસિક હોવું ને એ પણ એક દુર્લભ આશીર્વાદ છે, સહેલું કામ નથી. હું પણ એઝ અ રાઇટર નાટક લખવાને બદલે મિમિક્રી કરું, ટૂચકા બોલું, ચાર બંગડીવાળા જેવા ગીતો લખું તો વધારે પોપ્યુલર થવાય, એ આવડે પણ છે ને એ સહેલું પણ છે. નાટક કોઈ સર્વલોકભોગ્ય કલા નથી. 6 કરોડ ગુજરાતીઓ છે ગુજરાતમાં અને બહાર મળીને, એમાંથી માત્ર 3 લાખ લોકો નાટક જુએ છે. બસ 0.5% વસ્તી નાટક જુએ છે. આપણું નાટકનું જે ઓડિયન્સ છે એ 0.5% છે આપણી વસ્તીના ગુજરાતીઓને. તમને એમ થશે કે આ ક્યાંથી ગણતરી કરી, આંકડા ક્યાંથી લાવ્યા, સરકાર તો મરણના આંકડા છુપાવે છે, તમે આ કલાકારોના આંકડા કેમ ઓછા બતાવો છો? કોઈ પણ સફળતમ નાટક હોય મિત્રો, 400 શો થાય એના, 750 પર શો તમે ગણો તો 3 લાખ લોકો સુધી નાટક પહોંચે. તો એક હિટ પ્લે જેના 400 શો થયા હોય એ 3 લાખ લોકો સુધી પહોંચે, 0.5% રસિકજનો ને સર્વ કરવાના, એ લોકોની સેવા કરવાના વ્યવસાયમાં આપણે છીએ. આ 0.5% એક ક્રીમ છે સમાજની, એની આપણે સેવા કરીએ છીએ, આપણું સદભાગ્ય છે. હું તો એટલું જ વિચારું કે આપણું નાટક જે જોવા આવે એ ઇન્ટરવલ પછી ભાગી ના જાય, બલકે બીજી વાર બીજા બેને લઈને આવે. ઇન્ટરવલ સુધી ભલે બટાટાવાળાની લાલચે રોકાય, કેમ કે એનું પણ એક મહિમા છે, પણ ઇન્ટરવલ પછી સ્ટોરી એને ભાગવા ન દે. આપણી સૌની એ સહિયારી જવાબદારી છે, બધા નાટ્યકર્મીઓની, અને આટલી જ જવાબદારી છે, કોઈ બીજી લાંબી વાત કરતો જ નથી, કે ઇન્ટરવલ સુધી એ બટાકાવાળા માટે રોકાય અને ઇન્ટરવલ પછી આપણી સ્ટોરી માટે રોકાય, બીજી વાર બીજા બે ચારને લઈને આવે. ડાયરેક્ટર તમને ન ગમતું એન્ડિંગને ફાઇનલ કરવા કહે ત્યારે કેવી રીતે વાતને એક્સેપ્ટ કરો તમે? ઓકે, તો આ પ્રશ્નો તમારા મને પૂછતા રહેજો, હવે હજુ મારી પાસે થોડી વાતો છે એ કરી લઉં અને પછી આગળ વધીશ. તો મિત્રો કહે છે કે તમારી નાટક લેખનની સફર વિશે પણ વાત કરો, તમારી રંગ યાત્રા વિશે પણ થોડી વાત કરો, આ ફિલ્ડમાં તમે કેવી રીતે આવ્યા એની પણ વાત કરો. તો આ ફિલ્ડમાં હું કેવી રીતે આવીને પડ્યો એની વાત કરું. જે ઉંમરે છોકરાઓને કિશોરોને ગોરી છોકરીઓમાં રસ પડે એ ઉંમરે મને કાળા અક્ષરોમાં રસ પડ્યો. ત્યારથી જ ખબર પડી કે આપણું સોફ્ટવેર જરા અલગ છે. લેખક બનવાનું એક સપનું જોયું અને સપનું લગભગ સાકાર થયું. હવે આજે ખ્યાલ આવે છે કે લેખક તરીકે સિદ્ધ અને પ્રસિદ્ધ થવાનું સપનું જોવું એ લોટરીની ટિકિટ લેવા જેવું છે, પણ એ ત્યારે ખબર નહોતી. હું શાળામાં હતો ત્યારે થોડીક મારી વાત શરૂઆતથી લઈને કરું છું થોડીક વાત અને પછી તમારા પ્રશ્નો લઈશ. શાળામાં હતો ત્યારે લખવાનો શોખ હતો. યુવક મહોત્સવમાં, નિબંધ સ્પર્ધામાં ઝોન અને સ્ટેટ લેવલ સુધી જતો. ગુજરાતના મિત્રોને ખબર છે કે યુવક મહોત્સવ એટલે કે હવે યુવા પ્રતિભા શોધ એને કહેવાય છે, એમાં નિબંધ અને કાવ્યલેખન સ્પર્ધામાં હું જતો, પણ એના સિવાય પણ બધી સ્પર્ધા હોય. તો આ યુવક મહોત્સવોની આડપેદાશ રૂપે જ
શાસ્ત્રીય સંગીત અને નાટક એવી બે વિધાઓનો પરિચય થયો જે મારા જીવનભરના શોખ બની રહ્યા. યોગાનુયોગ હતો, હું જતો હતો નિબંધ માટે, પણ જોઈને આવતો હતો નાટક. તો હું 9મા 10મા ધોરણમાં જ્યારે હતો ત્યારે જ્યોતિ વૈદ્યના બે એકાંકી મેં જોયેલા, બંધ દરવાજા અને ઠીંગડું ફાટ્યું આપનું. સ્ટોરી તો મને યાદ નથી આજની તારીખે, પણ એમાં જે ઇકો ઇફેક્ટ સાથે એનાઉન્સમેન્ટ થતું એનું મને ઘેલું લાગ્યું. પહેલી વાર 14 વર્ષની ઉંમરે એનું એનાઉન્સમેન્ટ સાંભળેલું કે થીંગડું ફાટ્યું ફાટ્યું ફાટ્યું, આબનું 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 આબનું. તો આ જે ઇકો અવાજ હતા એની જે ડીલે ઇફેક્ટ હતી એ અવાજો દિવસો સુધી મારા મનમાં પડઘાયા કરતા હતા. પહેલી વાર જિલેટીન પેપરવાળી લાઇટો જોયેલી, બહુ દિવસો સુધી એ લાઇટો મારા મનમાં ઝબુક ઝબુક થતી રહી. એક જાદુ જેવો થઈ ગયો મનમાં. This two plays recruited me into this field. આ બે નાટકો જ્યોતિ વૈદ્યના મેં જે જોયા, બંધ દરવાજા અને થીંગડું ફાટ્યું આબનું, અને એમાં એક નાટકમાં એક કલાકારે આંસુનું ટીપું પાડેલું અને એ લાઇટિંગની ઇફેક્ટ એવી રીતની હતી કે દૂરથી એ દેખાયું. નવસારીની કોઈ ટીમ હતી, ઉદય આર્ટની. તો એ એટલું બધું મારા મન પર અસર કરી ગયું કે મેં તે જ ઘડીએ નક્કી કર્યું કે હું આ ફિલ્ડમાં જઈશ અને આ કામ કરીશ. મને વાર્તાઓ કહેવાનો શોખ હતો. મારા મહોલ્લામાં મારાથી નાના બાળકોને ભેગા કરીને સિરિયલાઇઝ વાર્તાઓ કરતો. ટીવી પર હમ લોગ કે બુંદિયાદ શરૂ થઈ એ પહેલાં હું સિરિયલાઇઝ વાર્તાઓ કરતો. 1980ની આસપાસ મારા ગામમાં અમારું ઘર, એની બાજુમાં મારું પોતાનું જ એક વધારાનું ઘર હતું, એક્સ્ટ્રા ઘર હતું. ઘર તો શું, પણ ઘરના નામે એક લાંબો ઓરડો હતો, તો એમાં મારી આ પ્રવૃત્તિ થતી. એ જ મારી પહેલી રંગભૂમિ. મારા પડોશી એ કલરનું કામ કરતા, રંગકામ. તો એમના વધારાના રંગના ડબ્બા એ ઘરમાં પડી જતા, ઇટ વોઝ લાઈક ગોડાઉન. તો એ અર્થમાં પણ એ ઘરને રંગભૂમિ કહી શકાય. તો એ રંગભૂમિમાં વેકેશનમાં ભાઈઓ અને પિતરાઈઓની ટોળી સાથે કઈ રીતે આ બીજ જન્મતો હોય છે, જ્યોતિન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના હાસ્યલેખોનું હું નાટ્ય રૂપાંતર કરીને ભજવતો. ચાદરનો પડદો લટકાવતા, દોરી સરકાવીને, અગરબત્તીના બંડલ પર પેલું લાલ અને પીળા કલરનું કચકડું હોય એ બેટરી પર મૂકીને સ્પોટ બનાવતા. અવેતન રંગભૂમિ હતી તો પણ અમે ટિકિટ છાપતા, અને અવેતન પ્રાયોગિક રંગભૂમિ હોવા છતાં પ્રેક્ષકો આવતા પણ ખરા. 10-12-15 મોલ્લાના છોકરાઓ ભેગા થઈ જાય. તો આ બધામાં વ્યસ્ત રહેવાની પૂરેપૂરી કોશિશ કરી ભણતો હતો ત્યારે. પણ કમનસીબે 12મા ધોરણમાં સારા ટકા આવ્યા અને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. મને જવું પડ્યું, મેડિકલમાં એડમિશન મળ્યું એટલે જવું પડ્યું. 17 વર્ષે લેખનને કરિયર બનાવવા જેટલી સૂઝ નહોતી મારામાં. તો મેડિકલ લાઈન મારા માટે પત્ની જેવી હતી અને સાહિત્યની લાઈન પ્રેમિકા જેવી હતી. પહેલીને સમય આપવો પડતો, બીજી માટે સમય ચોરવો પડતો, બંનેને રાજી રાખ્યા. મેડિકલના અભ્યાસ દરમિયાન પણ લખવાનો શોખ તો છૂટ્યો નહીં. મેડિકલમાં કોલેજમાં સ્કીટ વગેરે કરતો, મુખ્ય આશય પ્રોફેસરોની ઠીકડી ઉડાડવાનો અને છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો. પણ એનાથી ઊંધું થતું, પ્રોફેસરો ઇમ્પ્રેસ થતા અને છોકરીઓ ઠીકડી ઉડાવતી. સ્કીટ ઉપરાંત મને યાદ છે 84-85 થી લઈને 88 સુધી કોલેજકારમાં થોડા એકાંકી પણ કરેલા, ભજવાયેલા પણ ખરા. એમાંથી એક કિશનચંદરની વાર્તા, ઉર્દુ વાર્તા હતી જામુન કા પેડ, એના પરથી મેં વટવૃક્ષ નામનું એકાંકી લખેલું. તો એ કોઈ સ્પર્ધામાં પ્રથમ આવેલું. સત્યજીત રેની એક વાર્તાનું મેં રૂપાંતર કરેલું સત્યકામ ધ ગ્રેટ નામે, એ ત્રીજા નંબરે આવેલું. પહેલું નાટક પહેલા નંબર આવ્યું, બીજું ત્રીજા નંબર આવ્યું. અને પછી એલન વાગનર નામના જર્મન લેખકની વાર્તા પરથી જનવાણી નામનું એક નાટક કરેલું, 1-8. એમાં અમે હારી ગયેલા. ગ્રાફ જુઓ તમે, ડાઉન હિલ ગ્રાફ આખો. તો અમારા દિગ્દર્શકે ત્યારે નિર્ણાયક સાથે જોરદાર ઝઘડો કરેલો. તો ઇનામ જીતવામાં જેટલી મજા આવે એના કરતાં આ ઝઘડાના સાક્ષી બનવામાં વધારે મજા આવેલી. તો આ ડાઉન હિલ કોર્સ 4 વર્ષ ચાલ્યો. મારી 21-22 વર્ષની ઉંમર હતી એ સમયે. 4 નવલિકા પણ લખેલી, 1-2 છપાયેલી એમાંથી. આ બધું કરીને MBBS પાસ થઈ ગયો 88માં. પછી MD કરતી વખતે અને પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે ફિક્શન છૂટી ગયું, છોડવું પડ્યું. કેમ કે પ્રોફેસરોને તમે ઉઠા ભણાવી શકો, દર્દીઓને ઉઠા ના ભણાવાય. સો આઈ વોઝ ડેડિકેટેડ ટુ મેડિકલ પ્રેક્ટિસ. કવિતા વગેરે ચાલુ હતું, પણ નાટક ફિક્શન હું લખી શક્યો નહીં. 1988 થી લઈને 2002 સુધી વાર્તા કે નાટક હું લખી શક્યો નહીં. 14 વર્ષનો વનવાસ થયો. કવિ તરીકે મેં કહ્યું તેમ કામ ચાલુ રહ્યું, પણ 14 વર્ષનો આ વનવાસ રહ્યો. તબીબી વ્યવસાયના કારણે મારા ફિક્શન રાઇટિંગ પર 14 વર્ષ સુધી બ્રેક લાગી ગઈ. 36ની ઉંમર સુધી નાટક સાથે 36નો આંકડો રહ્યો. લગભગ 2002ની સાલમાં અચાનક અને અનાયાસ લેખન ફરી શરૂ થયું. કઈ રીતે દેખાવ, સુરતમાં કપિલદેવ શુક્લાને આપ બધા ઓળખો છો, એમની ટીમને એકવાર શોની ડેટ મળી. 18 દિવસ પછીની ડેટ હતી ડૉક્ટરોની કોઈ સંસ્થાએ, તો એમને ડેટ લઈ લીધી કે 18 દિવસ પછી નાટક કરવાનું છે, કરી લઈશું. પછી એમને ખ્યાલ આવ્યો કે એમની પાસે કોઈ નાટક તૈયાર તો હતું નહીં, પણ આ ડેટ જવા કેવી રીતે દેવાય. કોઈ નિસંતાન ચાઇલ્ડલેસ દંપતી હોય, એમને ત્યાં પણ કોઈ પ્રિયંકા કે દીપિકા જેવી સુકન્યાનું માંગવું આવે, તો ઘરમાં સુપુત્ર ન હોય તો પણ એકવાર હાથો પડાઈ જ જાય કે આટલી સરસ છોકરી છે. તો એ રીતે એમણે 100 લઈ લીધો, નાટક નહોતું પણ 100 લઈ લીધો. પછી એમના બાળક તથાગતની મારી પાસે સારવાર ચાલે એટલે એ રીતે અમે ટચમાં ને વાતો કરતા હોઈએ. એનું નાટક હતું ટ્રમ્પેટ્સ એન્ડ રાસબરી, એનું રૂપાંતર શરૂ કર્યું.
આખો દિવસ તો પેશન્ટ છો એટલે રોજ રાતે એક સીન લખું, બીજા દિવસે કમ્પોઝ થાય, છેલ્લો સીન છેલ્લા દિવસે લખાયો. એ રીતે એ નાટક ચહેરા ફેરી નામે ભજવાયું. દારિયો ફો પણ ન ઓળખી શકે એવો એનો મેં ચહેરો બદલી નાખ્યો. ઉતાવળ હતી, પહેલાં 20 પાના તો મેં મૂળ નાટક જોઈ જોઈને રૂપાંતર કર્યું. પછી ખ્યાલ આવ્યો કે આ હું તો લગભગ હું જાતે પણ લખી શકું, મૂળ નાટક વાંચવામાં સમય બગાડવાની જરૂર શું છે. એટલે એમ કરીને નાટક પૂરું કર્યું. કપિલભાઈનું કદાચ પહેલું કોમેડી પ્લે હતું. પછી તો સુરતની બીજી 2 અલગ અલગ સંસ્થાઓએ એને કમ અકલ હમશકલના નામથી મંચન કર્યું. કુલ 40 શો થયા એ નાટકના. મારું નાટકની દુનિયામાં એન્ટ્રી આ ચહેરા ફેરીથી થઈ, ફૂલ લેન્થમાં. મને બહુ આનંદ છે કે આ સ્ક્રિપ્ટ કાંતિભાઈ મળ્યા એ ત્યારે વાંચેલી. 2003 કે 2004 વર્ષ હતું એમના જીવનનું, મને લાગે છે આખરી છેલ્લું વર્ષ હતું. તો આ સ્ક્રિપ્ટ મેં એમને પોસ્ટથી મોકલી. એમણે મને મુંબઈ મળવા બોલાવ્યો કાંતિભાઈએ, અને મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કે નાદિરા બબ્બરે પણ આ પ્લે કરેલો છે, ટ્રમ્પેટ્સ એન્ડ રાસબેરી. એણે કોઈ બીજા નામથી કરેલો હતો, પણ એના કરતાં તારા રાઇટિંગમાં એક જુદી ઓરિજિનલ ટાઈપની ફ્લેવર છે. પછી તો મરાઠીવાળાએ પણ આ નાટક કર્યું ત્યારે ટાઇટલ મારું વાપરેલું ચહેરા ફેરી. એ પછી મારું બીજું પ્લે લખ્યું પછીના વર્ષે 2003 કે 2004 સાલમાં, તારી ને મારી જોડી, ડિરેક્ટર કેતન રાઠોડ. 3 લીટીમાં એમણે મને પ્લોટ આપેલો, 3 જ લીટીમાં. એ મેં ડેવલપ કર્યો અને એના સુરતમાં 32 શો થયા. સુરત મહાનગરપાલિકાની જે સ્પર્ધા થાય છે, બહુ પ્રતિષ્ઠિત સ્પર્ધા અમારા હિસાબે કહેવાય, તો એમાં બીજા ક્રમે વિજેતા થયું. મુંબઈથી વિજયભાઈ રાવલ જોવા આવેલા, મુકેશ રાવલ જોવા આવેલા, અને મુંબઈથી આ પ્લે કરીશું એમ એમણે નક્કી પણ કર્યું, પણ કોઈ કારણે ન થયું. એ પછી ત્રીજું ફૂલ લેન્થ પ્લે મેં રાષ્ટ્રીય કલા કેન્દ્ર અમારું સુરતમાં છે એની સ્પર્ધા, ભૂપેન્દ્ર ઝાડાવાળા લેખન સ્પર્ધા માટે કરેલું. માત્ર લેખનની સ્પર્ધા હતી, એમાં એ પ્રથમ વિજેતા પણ થયું. એ પ્લેનું નામ હતું ડંખ. પછી એ ઓ માય લવ નામ સાથે ભજવાયું, અને પછી બીજી વાર આ માણસ બરાબર નથી એ નામથી ભજવાયું. બંને વખતે માત્ર 1-1 જ શો થયો. લેખન સ્પર્ધામાં વિજેતા થયેલા બધા નાટકો સાથે મંચ પર આવું થતું હશે એમ માનીને મેં મન મનાવ્યું. એ પછી મારું ચોથું નાટક મરતો હોય તો મરને મોવા, એ પ્લે લખેલું. સુરતના દિગ્દર્શક પંકજ પાઠકજીએ ઈલુ ઈલુ હું બોલું તું તું બોલે હું ઝીલું એવા નામથી એમને ભજવું. ઈલુ ઈલુ અમે ટૂંકમાં એને કહેતા. તો સુરત મહાનગરપાલિકાની સ્પર્ધામાં પણ એ બીજા કે ત્રીજા નંબરે વિજેતા થયું, અને અકાદમીની સ્પર્ધામાં પણ બીજા નંબરે આવેલું. તો ત્યાં સુધી મેં લેખનને ગંભીરતાથી લીધું નહોતું. મેડિકલ પ્રેક્ટિસ પણ ચાલુ હતી અને સાથે સાથે લખતો પણ હતો. આ દરમિયાન 100 દીઠ રોયલ્ટીનો રેટ 3-4 આંકડા સુધી પહોંચી ગયો. પણ મને એવું લાગતું કે હું 3rd રેટ કામ કરું છું, 3rd કક્ષાનું કામ કરું છું. પછી થયું એવું કે સતત 3 નાટકો મારા ચિત્રલેખાની પ્રતિષ્ઠિત જે સ્પર્ધા છે એમાં, ભવન ચિત્રલેખા, એમાં 2nd ઇનામ 3 વાર 1-1 વર્ષના આંતરે મને મળ્યા. એટલે બહુ જલ્દી હું દર વખતે અમારું નાટક 2nd, લેખક તરીકે મને ઘણી વાર મળ્યું, પણ નાટક અમારું 2nd નંબરે આવતું. એટલે બહુ જલ્દી હું 2nd કક્ષાના લેખક તરીકે સ્થાપિત થઈ ગયો. હજુ આજ સુધી 1st કક્ષાના લેખક તરીકે ઉમેદવારી નોંધાવવાનું મન નથી, એવું કામ થશે ત્યારે ચોક્કસ નોંધાવીશ. તો લોકલ લેખકમાંથી બધા મિત્રોના સવાલો આવી રહ્યા છે, થોડીક જ વારમાં હું આ સવાલો લઈશ. રાજ્ય કક્ષાનો લેખક હું કેવી રીતે બન્યો, લોકલ લેખકમાંથી એની વાત કરું. 2004 સુરતમાં એકવાર નવશીલ મહેતા, આપણા રાઇટર બહુ મોટા નાટકના, તો એમની નાટ્ય શિબિર હતી. એમાં હું શિબિરાર્થી તરીકે ગયો, 1 જ દિવસની શિબિર હતી. તો એમણે બધા પાસે એક સીન લખાવ્યો, એમણે એક સબ્જેક્ટ આપ્યો કે એક માણસ આપઘાત કરવા જાય છે અને બીજો માણસ એને રોકે છે. તો આ સિચ્યુએશન પર મેં એક કોમેડી સીન લખ્યો. એમણે એ વાંચ્યો, નવશીલભાઈ એ હસીને રીતસર લોટપોટ થઈ ગયા, અને એ સીન એમણે મુંબઈમાં પણ ઘણા બધાને વંચાવ્યો. અને નવશીલભાઈએ મને કહ્યું કે સુરતમાં શું કરે છે, મુંબઈ આવી જાય. જોકે મુંબઈમાં ક્યાં આવું તે કહ્યું નહીં, એટલે હું મુંબઈ ગયો નહીં. આમે મારી મેડિકલ પ્રેક્ટિસ ચાલુ હતી, અને પણ ત્યારે સુરતમાં રહીને મુંબઈની રંગભૂમિ માટે કામ કરી શકાય અને ફૂલ ટાઈમ રાઇટર તરીકે કામ કરી શકાય એ શક્યતા પર વિચારવાનું મેં ત્યારથી શરૂઆત કરી. એ શિબિર પછી તરત કોફી મેટ્સની સ્પર્ધા માટે એક નાટક લખ્યું. નાટક લખાઈ ગયું થોડા દિવસમાં. મને એમ જ હતું કે પ્રથમ જ આવશે, ઇનામ લેવા સ્ટેજ પર કેવી રીતે જઈશ, ઇનામ મળે ત્યારે ફોટો કઈ રીતે પડાવીશ, એન્કરના હાથમાંથી માઇક લઈ લઈશ, એ ન આપે તો જુટવીને પણ શું બોલીશ, આ બધું મેં વિચારી રાખેલું. બધી જ તૈયારી હતી મારી, પણ સ્પર્ધા જ સાલી રદ થઈ ગઈ. તો આ સ્પર્ધા કેન્સલ થઈ ગઈ અને નાટકની સ્ક્રિપ્ટ મારી પાસે પડી ગઈ. હવે આ લેખન સ્પર્ધા માટે તમે જે નાટક લખેલું હોય ને એ સ્ક્રિપ્ટ કોઈ ભજવે નહીં, અને ભજવે તો લજવે એને, એવો મારો અનુભવ હતો. તો પણ હવે મોટી ઉંમરે જે અપરિણિત રહી ગયા હોય, એ શક્યતા બહુ ઓછી હોય, તો પણ દરેક મેરેજ બ્યુરોમાં પોતાનું નામ લખાવે, બાયોડેટા મોકલે, એમ આ સ્ક્રિપ્ટ મેં એની ઝેરોક્સ હાર્ડડસ કરાવીને ઘણી જગ્યાએ મોકલી. તો વાયા 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 આ સ્ક્રિપ્ટ જામનગર વિરલ રાજ સુધી પહોંચી. ત્યાં સુધી નામ પણ નહીં સાંભળેલું, એમને ઓળખતો પણ નહોતો. 2008 કે 2009ની વાત હશે. તો એમણે મારી આ કુડબી વિજેતા સ્ક્રિપ્ટમાંથી મને ફોન કર્યો એના માટે, એ વાંચીને. એમાંથી મને કહ્યું કે આ સીન કાઢી નાખો અને આ 2 સીન નવા લખો.
અને પહેલી વાર દિગ્દર્શક શું ચીજ છે એનો મને અનુભવ થયો. સુરતમાં તો ત્યાં સુધી મારા એક પણ લાઈન કોઈ બદલાવતું નહીં, પણ વિરલભાઈ સાથે એ પ્રોસેસ કરવાની બહુ મજા આવી. એ નાટક સરસ બન્યું. અમે બીએસએનએલની લેન્ડલાઈન ફ્રી હતી ત્યારે, તો કલાકો સુધી વાતો કરતા એ મને સમજાવતા કે મને આ જોઈએ આ જોઈએ, એ રીતે અમે નાટક લખ્યું અને એ લવ યુ જિંદગી પ્લે અમારું એના દસેક શો થયા. ચિત્રલેખાની સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા થયું. એ અરસામાં એને પેરેલલ એ જ ટાઈમમાં લગભગ કૌસ્તુભભાઈ અને સંજય ગોરડિયા એમણે મારી પાસે ચૂપ રહો ખુશ રહો નાટક લખાવ્યું. કોમેડી પ્લે હતું, બહુ સફળ રહ્યું. આજે પણ તમે યુટ્યુબ પર જુઓ શેમાર ઉપર છે, મિલિયન્સ ઓફ વ્યૂઝ છે, મિલિયન્સ ઓફ વ્યૂઝ. તો એ નાટકનું નામ કૌસ્તુભભાઈએ પાડેલું મને યાદ છે, ચૂપ રહો ખુશ રહો. અને મંચ પર સંજયભાઈ હતા, એટલે એની સફળતામાં મારો ફાળો કેટલો એ તમારે વિચારી લેવાનું. આજે પણ એ નાટકનું નવું વર્ઝન મેં થોડું ફેરફાર કરીને લખ્યું છે. ઓનલાઈન છું કારણ કે આઉટલાઈન છું એ નામ સાથે નવી યંગ ટીમ એ નાટક રજૂ કરે છે. તો ગીત દીક્ષિતે ડિરેક્ટ કર્યું સુરતમાં. હા, તો આ જ સમયે નાટ્યલેખનને પછી મેં ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. 2010 પછી બે કામ એક સાથે ચાલુ કર્યા. એક ક્લાસિક કહી શકાય એવું પ્લે એનવી જાલન અમર છે, એ મેં લખ્યું, જેમાં મને સુરત મહાનગરપાલિકાનો બેસ્ટ રાઇટરનો પુરસ્કાર પણ મળ્યો. નાટક મરાઠી નાટક પરથી પ્રેરિત હતું, રાજીવ રાણીનું નાટક હતું, એ અમે જાહેર પણ કરેલું, છતાં પણ બેસ્ટ રાઇટરનો પુરસ્કાર આપ્યો. નિર્ણાયક સાથે મેં વાત કરી તો નિર્ણાયકે મને કહ્યું કે મેં મૂળ મરાઠી નાટક જોયું છે, એટલે જ તને બેસ્ટ મૌલિક રાઇટરનો હું પુરસ્કાર આપું છું. તો એમણે ઇનામ આપ્યું, એટલે હું આ એમણે જે વાક્ય કહ્યું એને કોમ્પ્લિમેન્ટ કરું છું. બીજી તરફ એક મૌલિક નાટક અંતિમ અપરાધ મેં ચાલુ કર્યું, જે વિરલ રાછે ડિરેક્ટ કર્યું. એમાં પણ બેસ્ટ રાઇટરનું ઇનામ મને મળ્યું. સ્વર્ગસ્થ નીરજ વોરા રાઇટર ડિરેક્ટર અને સલીમ આરીફ ગુલજાર સાહેબના જે આસિસ્ટન્ટ જેમને ગાલિબ વગેરે સિરિયલમાં આસિસ્ટ કરેલું, તો એમના હસ્તે મને આ બધા ઇનામો મળ્યા. એ પછી તો રાજેન્દ્ર બુટાલા અને વિજય રાવલના પ્રોડક્શનમાંથી એ નાટક ઓપન થયું મુંબઈથી. અને જામનગર અને મુંબઈની બંને ટીમ મળીને આજ સુધી અંતિમ અપરાધના મને લાગે છે 250 જેટલા શો થયા છે. આ અંતિમ અપરાધ જોયા પછી નીરજ વોરા અને સલીમ આરીફ બંને મને મુંબઈ બોલાવ્યો. ફિલ્મ રાઇટિંગની શક્યતા ઊભી થઈ, કોન્ટ્રેક્ટ વગેરે પણ થયા. એક વર્ષ સુધી મેં હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટો લખી, પણ કોઈ કમનસીબે સ્ક્રિપ્ટ શૂટિંગ લેવલ સુધી પહોંચી નહીં. એ જ સમયે ગુજરાતી ફિલ્મમાં એક વળાંકરૂપ કહી શકાય એવી અર્બન ગુજરાતી ફિલ્મ આવેલી, કેવી રીતે જઈશ, એ ફિલ્મના ગીતો મેં લખેલા, તમને ખ્યાલ હશે. એ પછી એટલે ગુજરાતી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ લખવાની પણ બહુ કોશિશ કરી, પણ ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો સિવાય કંઈ ક્લિક થયું નહીં. ફિલ્મ લખતા શીખ્યો, એક અમૂલ્ય અનુભવ, પણ એક પણ ફિલ્મ મારી ફ્લોર પર ના ગઈ, એટલે સ્ક્રીન રાઇટર તરીકે હું ફ્લોર પર આવી ગયો. સ્ક્રિપ્ટ ફ્લોર પર ના જાય તો લેખક ફ્લોર પર આવી જાય. તો રાજેન્દ્ર બુટાલા અને વિજય રાવલ સાથે જ અંતિમ અપરાધ સફળ થયું, એટલે તરત જ બીજું નાટક ચાલુ કર્યું, ઝૂલો ઝૂલાવે જમનાદાસ. બહુ મજાનું પ્લે હતું, સરસ નાટક બન્યું, પણ સંજોગવશાત એ પણ અટકી ગયું. એ પછી વિરલ રાજના દિગ્દર્શનમાં એક અનોખો કરાર નાટક કર્યું. પહેલાં જામનગરની ટીમ સાથે દસેક શો કર્યા, એમાં મનસુખ દરજીનું પાત્ર હતું, બહુ મારું સૌથી ફેવરિટ પાત્ર, તો એ જય વિઠલાણી કરતા. અને ચિત્રલેખામાં અમે વિજયી થયા. ત્યારબાદ કૌસ્તુભભાઈ અને સંજયભાઈ ગોરડિયા સાથે એના કમર્શિયલ શોઝ કર્યા. અનોખો કરાર પણ બહુ જ સક્સેસફુલ રહ્યું મારું પ્લે. અને હવે બબુચકના નામથી એ શેમાર ઉપર ઉપલબ્ધ છે, નામ બદલીને એ મૂક્યું છે, શેમાર ઉપર એ નાટક ઉપલબ્ધ છે. તો આ અંતિમ અપરાધ અને એક અનોખો કરાર બંને થ્રિલર છે. મેં મિત્રો મારી લાઈફમાં કદી પણ વિચાર્યું નહોતું કે જીવનમાં હું ક્યારેય થ્રિલર રાખીશ. મારો જે જોનર હતો તમે જોયું, શરૂઆતમાં મેં કોમેડી પ્લે લખ્યા એક બે હાથ સાફ કરવા માટે, અને એ પછી મેં જે પ્લે લખ્યા એનવી જાલન અમર છે વગેરે, તો એ ક્લાસિક ટાઈપના એક્સપેરિમેન્ટલ ટાઈપના પ્લે હતા. હું કદી થ્રિલર વાંચતો પણ નથી. લવ યુ જિંદગી પછી અમે વિરલભાઈ સાથે વાત ચાલતી હતી, કમર્શિયલી સસ્ટેનેબલ પ્લે થાય કે સ્પર્ધામાં પણ મુખ્ય અને પછી કમર્શિયલ શોઝ પણ થાય એવું વિચારતા હતા, ત્યાં મને અંતિમ અપરાધનો પ્લોટ સૂચ્યો અને આ નાટકો લખાયા. તો એ આ તબક્કે થીમ અને પ્લોટ વિશે પણ એક બે મિનિટ વાત કરવાનું મને મન થાય છે કે નાટકોમાં બે વસ્તુ મહત્વની હું ગણું છું, પ્લોટ એટલે કે કથાનક અને થીમ, બંને જુદી વસ્તુ છે. પ્લોટ શું છે કે કઈ ઘટના, એક ઘટના કે બીજી ઘટના કે બે કે ઘટના કે ત્રણ ઘટનાની સહ ઉપસ્થિતિ થાય અને વાર્તા રચાય છે એને આપણે પ્લોટ કહીએ, ઘટના. પણ એની પાછળ વિચાર શું છે એને તમે થીમ કહો છો, કે કયા વિચારથી એક એક થોટ હોવો બહુ જરૂરી છે. મને એમ લાગે છે કે તમે થ્રિલર પણ નાટક લખો
જો એની પાછળ કોઈ વિચાર કે કોઈ ઇમોશનનું બળ નહીં હોય તો એક કોનિંગનું પ્લે થઈ જશે. માત્ર આ આણે આને ઉલ્લો બનાવ્યો, આણે આને છેતર્યો, આની સાથે રમત રમ્યો, નહીં. તમારા કેરેક્ટરમાં ડેપ્થ આવે, પરિસ્થિતિમાં ડેપ્થ આવે, એના માટે બહુ જરૂરી છે કે તમારી પાસે કોઈ થીમ હોય. તો અંતિમ અપરાધનો જે થીમ હતો એ મને મારા સુરતમાં મારા બે મિત્રો, ત્યારે એમને કેન્સરનું નિદાન થયું અને બંને મિત્રોને ડાયગ્નોસિસ કરતી વખતે ડૉક્ટરે કહ્યું કે એક વર્ષ લાઈફ છે તમારી, તમે એક વર્ષ જીવશો, એક વર્ષમાં ગુજરી જશો. તો એ બંને મિત્રોએ જે રિએક્શન આપ્યું કે એક વર્ષમાં મરણ થવાનું છે તો હવે એક વર્ષ કેવી રીતે પસાર કરીશું, એ જુદું જુદું હતું અને મારી ધારણા કરતાં વિપરીત હતું, ઊંધું હતું. એ વસ્તુ મને સ્પર્શી ગઈ. પણ એ વસ્તુને મને કોઈ સાદા નાટકમાં લખવાના બદલે થ્રિલરમાં લખવાનું મન થયું અને આખી વસ્તુને હું જુદા પ્લોટમાં લઈ ગયો. એવી જ રીતે એક અનોખો કરાર નાટક, મને જે વિચાર આવેલો તે એ રીતે આવેલો કે તે સમયે આમિર ખાન, સૈફ અલી ખાન, ઋત્વિક રોશન, આ બધા, ફરહાન અખ્તર, આ બધા કલાકારોના દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આવેલ. તો મને એમ વિચાર આવ્યો કે તમે 20-22-25 વર્ષની ઉંમરે જે જીવનસાથી સાથે લગ્ન કર્યા હોય, પ્રેમ કર્યો હોય અને પછી 10-12-14 વર્ષમાં તમે આગળ વધી જાઓ, કોઈ કારણસર તમને એમ લાગે કે હું બહુ આગળ વધી ગયો અને મેં નાની ઉંમરે જે જીવનસાથી પસંદ કરેલું એ હવે મારા લેવલનું નથી, બરાબર નથી, મેચ નથી થતું. તો એ લગ્ન એક કરાર છે, એક કમિટમેન્ટ છે. જો તમારું જીવનસાથી કદાચ તમારી સાથે મેચ ન થઈ શકે એવું હોય તો તમે 10-12-14-15 વર્ષના લગ્ન જીવન પછી તમે એને તમારા જીવનમાંથી દૂર કરી નાખો. આ વિચાર મારા મગજમાં આવ્યો અને એના પરથી કોઈ સોશિયલ કે કોઈ વિચાર પ્રેરક પ્લે લખવાના બદલે મેં થ્રિલર લખ્યું. તો એક અનોખો કરાર. એટલે મુંબઈની રંગભૂમિ સાથેનો આ સુવર્ણયુગ 5-6 નાટકો સુધી ચાલ્યો. પછી કોઈ કારણે અથવા કોઈ કારણ વગર એ અલ્પજીવી સુવર્ણયુગ આથમી ગયો. પછી પણ મુંબઈમાં અનેક પ્રોજેક્ટ શરૂ થયા પણ કોઈ કારણે તમામ અધૂરા રહ્યા. છેલ્લા 5-7 વર્ષો દરમિયાન મુંબઈની રંગભૂમિના અનેક દિગ્ગજો માટે નાટક લખવાની શરૂઆત કરેલી. અરવિંદભાઈ જોશી મારી પાસે એક નાટક લખવા માગતા હતા. દિનકર જાની, દિનકરભાઈ સાથે વાત ખૂબ ચાલી. સુરેશભાઈ રાજડા, ટીકુભાઈ, સિદ્ધાર્થભાઈ, આ બધા સાથે પ્રોજેક્ટ શરૂ તો થયા, વાતો થઈ, પણ કોઈને કોઈ કારણસર એ યોજનાઓ પડી ભાંગી. નાટકમાં નોર્મલ છે, આ બંધ હોય જવું. તો મુંબઈની રંગભૂમિમાં સક્રિયતા થોડી ઓછી થઈ. એનું એક કારણ એ પણ ખરું કે પેરેલલી કલાના બીજા ક્ષેત્રોમાં હું ખાસો સફળ થયો અને વ્યસ્ત પણ રહ્યો. પક્ષીની આંખની જેમ કદાચ નાટ્યલેખનને મેં જોયું હોત તો વાત જુદી હોત, મજાની હોત, પણ જે થયું એ પણ મજાનું છે. તો છેલ્લા 5 વર્ષોની વાત કરું એટલે મારી વાત પૂરી થાય અને પછી આપણે પ્રશ્નો પર જઈએ. વિરલભાઈ સાથે રિયર વ્યૂ નામનું થ્રિલર કર્યું, બહુ મજાનું થ્રિલર છે અને મારા હૃદયની બહુ નજીક આ વાર્તા છે. સફળ રહ્યું. ગુજરાતમાં 25-1 જેટલા શો કર્યા અમે. કોરોના પતે એટલે પાછા એના શો શરૂ કરવાના છે. આ છેલ્લા 5 વર્ષોમાં સુરતમાં મારા બે નાટકો સુરત મહાનગરપાલિકાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયા. એક 7 સમંદર સૌની અંદર, જે સ્ટીફન ઝ્વિગની વાર્તાનું રૂપાંતર છે, નાનકડી વાર્તા છે, એનું મેં બહુ જ આમ ખાસું મૌલિક કહી શકાય એ રીતે રૂપાંતર કર્યું છે. દેવાંગ જાગીરદાર, યુવાન ડિરેક્ટરે એને ડિરેક્ટ કર્યું અને પછી લિખિતંગ લાવણ્યા, તે વૈભવ દેસાઈએ ડિરેક્ટ કર્યું. તો આ નવી પેઢીના દિગ્દર્શકો સાથે પણ કામ કરવાની સરસ તક મળી અને સુરતના પ્લે હોય એટલે થોડું રિહર્સલ વગેરેમાં પણ જવાની તક મળી મને. બંને નાટક SMC માં પ્રથમ આવ્યા. બંને માટે મને બેસ્ટ રાઇટરનું પણ ઇનામ મળ્યું. 7 સમંદર સૌની અંદર અને રિયર વ્યૂ, એ બંને પ્લે NCPA ના વસંતોત્સવમાં પણ ભજવાયા. એ પછી અત્યારે કોરોના કાળ શરૂ થયો એના પહેલા સુરતમાં જીતુ સુમરા, આપણા મુંબઈના જાણીતા અદાકાર, મારા 5 નાટકો માટે થાય છે. 7 સમંદર સૌની અંદર મને લાગે છે મારું બેસ્ટ પ્લે, અંતિમ અપરાધ સેકન્ડ બેસ્ટ, એક અનોખો કરાર એન્વી જાલન અમર છે અને ઝૂલો ઝૂલાવે જમના દાસ. તો આ 5 નાટકો મારા શ્રેષ્ઠ નાટકો છે. બાકીના નાટકો ખોવાઈ જાય તો મને બહુ ચિંતા ના થાય, પણ આ 5 નાટકો મારા હૃદયની નજીક છે. મારી વાત મને લાગે છે કે અહીંયા આમ તો જે વાત કરવાની છે પૂરી થાય છે. હવે જે પ્રશ્નો છે એ હું લઉં છું. ખાસ તો કોકોનટ થિયેટર્સ, જેમણે મને આ તક આપી, ચાઈવાઈ એન રંગમંચ સીઝન 3 ગુજરાતી તખ્તાને સંઘ, તો એમનો ખાસ ફરી એકવાર આભાર માનું છું. જે મિત્રો જોડાયેલા છે, જયેશભાઈ કહે છે કે નાટકમાં એક્ટિંગ કરવી ગમે કે માત્ર લેખક તરીકે રહેવું ગમે. જયેશભાઈ, એક્ટિંગ તો એ મારા બસની વાત નથી, એ હું કરી ન શકું. મને એવું લાગે છે કે જીવનમાં થોડી એક્ટિંગ કરી લઉં છું. પત્ની સામે કોઈ વાર જૂઠું બોલવું પડે, આ તે કરવું પડે, મિત્રો સાથે એવી રીતે એક્ટિંગ કરી લઉં છું. બાકી આમ એક્ટિંગ એ મારા બસની વાત નથી. તમને કોમેડી પ્લે લખવા ગમે કે સોશિયલ? હેતલ મોદી એ સવાલ પૂછે છે.
તો ડેફિનેટલી કોઈ પર્ટિક્યુલર જોનર નથી. મને સોશિયલ અત્યાર સુધી ફાવતા નહોતા. સોશિયલ જેને ટિપિકલ સોશિયલ પ્લે આપણે જે કહીએ છીએ, ફેમિલી ડ્રામા જેને કહીએ છીએ, અત્યાર સુધી ફાવતા નહોતા. પણ હમણાં જે છેલ્લું મેં લખ્યું છે એ સોશિયલ છે, ટિપિકલ કમર્શિયલ સોશિયલ પ્લે છે, અને હવે મને એમાં પણ મજા આવવા લાગી છે. કોમેડી તો ડેફિનેટલી મને ફાવે જ છે. મને ક્લાસિક પ્લે લખવાનું પણ ગમે, એક્સપેરિમેન્ટલ પ્લે લખવાનું પણ ગમે, થ્રિલર લખવાનું પણ ગમે. સર, નાટ્ય ક્ષેત્રે જાનકી સા પૂછે છે, સંકળાયેલા લોકો વેબ સિરીઝ ક્ષેત્રે જતા જોવા મળે છે, તો શું બ્રેઇન ડ્રેનની જેમ શું આ ડ્રેન નથી? અત્યારે મજબૂરી છે મને લાગે છે. અને આ એક મેં 5-6 વર્ષ પહેલાં કોઈને કહેલું કે જે ભવિષ્ય છે ને એ ભવિષ્ય આ જ છે, તમને ગમે કે ન ગમે. પણ આજે 4.5 ઇંચનું રમકડું આપણા હાથમાં આવ્યું છે, એની અંદર માણસનું જીવન છે. મોબાઈલ હવે મોબાઈલ નથી રહ્યો, મોબાઈલ એ માણસનું સાથીદાર છે. પ્રેમિકા સાથે બ્રેકઅપ થાય તો મને લાગે છે માણસને એટલું દુઃખ નથી થતું જેટલું દુઃખ મોબાઈલ હેંગ થઈ જાય કે મોબાઈલ ખોવાઈ જાય, ચોરાઈ જાય ત્યારે થાય છે. તો આ આ 4 ઇંચનું જે રમકડું છે, 5 ઇંચનું, એની અંદર આપણું જીવન છે. અને હવે બધી જ વસ્તુ એની અંદર છે, તમારી બેંક પણ એની અંદર છે અને તમારું મનોરંજન પણ એની અંદર છે. એટલે આપણે કોઈને કોઈ રીતે મને લાગે છે કે એની સાથે એડજસ્ટ કરવું પડે. મને હજુ સુધી નથી ફાવતું વેબ સિરીઝ લખવાનું, મને મન નથી થતું. 100-200 વિકલ્પો હોય એવી કોઈ જગ્યાએ મને જવાનું નથી ગમતું. પણ આઈ થિંક કે સવાલ પિન કરેલો ક્વેશ્ચન છે. કપિલ પાઠક પૂછે છે કે છેલ્લા 2 વર્ષમાં કેટલા નાટકો લખાયા, કેટલી બુક છપાઈ? નાટકોની વાત કપિલભાઈ મેં કરી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં જે મારું નામ આસ્થા મેં લખ્યું, બીજું એક નાટક હમણાં લખ્યું છે પરણતો નથી પરણવા દેતો નથી. બુક્સ મારી બધું મળીને 25-એક બુક્સ છે, પણ મને લાગે આજે એની વાત કરવાનો વિષય નથી. શિવાંગ ઠક્કર કહે છે, પૂછે છે કે કોમેડી પ્લે લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? કોમેડી પ્લે લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો કોમેડી બને એટલી સાહજિક રહેવી જોઈએ. તમે ટૂચકાઓથી કોમેડી બનતી નથી, વનલાઇનર્સથી બી કોમેડી બનતી નથી. મેં એમ જોયું છે કે હું હાસ્ય લખું છું બીજી રીતે, કોલમ પણ લખું છું અને સંચાલન કરું ત્યારે મારે વનલાઇનર પણ બોલવા પડે, જોક પણ બોલવા પડે. પણ કોમેડી નાટક એ બિલકુલ જુદી વસ્તુ છે. કોમેડી નાટકમાં સૌથી મહત્વની વસ્તુ છે પ્લોટ. સૌથી મહત્વની વસ્તુ છે પ્લોટ. તમારા પ્લોટની અંદર જે સિચ્યુએશન છે એનો જે ગૂંચવાળો તમે જેટલો વધારે ઊભો કરી શકશો એટલું કોમેડી નીપજશે. કોમેડી ડાયલોગથી નીકળે એ શોભા છે, કોમેડી એક્ટિંગથી આવે એ પણ શોભા છે, એ શણગાર છે, વધારાનું છે. પણ કોમેડી નાટકનું જે મૂળ છે, સૌથી વધારે લોજિક કોમેડીમાં જોઈએ. લોકોને એમ કહેવાય ફારસ છે એમાં ગમે તે ચાલશે, જી નહીં, કોમેડીમાં સૌથી વધારે લોજિક જોઈએ. તમારી કોમેડી જે સિચ્યુએશન છે ઓલરેડી એક બેવર્ડ સિચ્યુએશન હોવાની છે, તો એ સિચ્યુએશન જો પેલેટેબલ નહીં હશે, જો તમારા શ્રોતાને ગળે નહીં ઉતરશે તો એ હસશે જ નહીં, એને હસવું જ નહીં આવશે. તો સૌથી પહેલાં કોમેડીની અંદર સૌથી વધારે ગંભીરતાથી તમારે પ્લોટ વિશે વિચારવું પડે. પ્લોટની જે સિચ્યુએશન બને છે એ સિચ્યુએશન એટલી બધી હિલેરિયસ હોવી જોઈએ, એટલી બધી ગૂંચવાળા ભરેલી હોવી જોઈએ, એટલું બધું ફારસ ઊભી કરવાની, રંપસ ઊભી કરવાની એની અંદર શક્યતા હોવી જોઈએ કે પછી તમે કંઈ પણ કરો તો હસવું આવે, અમસ્તું અમસ્તું પણ હસવું આવે. તો આ બહુ મહત્વનું છે. શિવાંગભાઈ, ગુડ ક્વેશ્ચન. પછી રાજુલ દિવાન કહે છે, મરીઝમાં તમારું સુંદર યોગદાન. હવે આ મરીઝ પ્લેની વાત કરી રહ્યા છે, થેન્ક યુ વેરી મચ. સુરેશ રાજડા કહે છે કે કાળા અક્ષર અને ગોરી છોકરીમાંથી પસંદગીનો અવકાશ હોય તો આજે તમે શું પસંદ કરો? સુરેશભાઈ, આજે પણ કાળા અક્ષર જ પસંદ કરું. અને આઈ થિંક કે મને લાગે છે કે જીવનના અંત સુધી રાઇટિંગ સિવાય બીજું કોઈ કામ મને આવડતું નથી, એટલે બીજું કંઈ કરી નહીં શકું. જયેશભાઈ ઓરા મને પૂછે છે કે તમે મુશાયરાનું સંચાલન કરવું ગમે કે નાટકનું ડિરેક્શન કરવાનું ગમે? નાટકનું ડિરેક્શન મને, મારી અંદર થોડી સ્કિલ છે, મેં કોલેજ કાળમાં ડિરેક્શન કરેલું, થોડી સેન્સ છે, ટેકનિકલ બાબતો શીખવી પડે, થોડીક સેન્સ છે મારામાં. પણ મારા પર કોઈ દાવ ખેલે એવું મને લાગતું નથી કે મને કોઈ ડિરેક્શન સોંપે એવું મને લાગતું નથી. રાઇટિંગ જ સોંપતું નથી, ડિરેક્શન ક્યાંથી મને સોંપે? ઘણીવાર તો એમ થાય કે જાતે પ્રોડક્શન કરીએ, પણ એના માટે તમારા જેવા ખમતીદાર માણસની મદદ જોઈએ. પણ મુસાયરાનું સંચાલન એ મારો બહુ પ્રિય વિષય નથી. મુસાયરાનું સંચાલન હું ન છૂટકે કરું છું,
હું સંચાલક ન છૂટકે બન્યો છું, બાય ચાન્સ બનેલો સંચાલક છું. અને મને ખબર છે કે તમે સંચાલક બનો એટલે ઇવન કવિતાના ફિલ્ડમાં પણ તમારી પોતાની કવિતાનો થોડો ભોગ લેવાઈ જાય છે. તો સંચાલન કરવું પડે છે, કરું છું. બીજા સંચાલકો કદાચ ઓછા છે, એટલા બધા છે નહીં, અને મારા પર કામ આવે છે, જવાબદારી હું કરું છું, એક વ્યવસાયિક કામ તરીકે કરું છું. મજા આવે છે મને, આઈ રિસ્પેક્ટ માય ઓડિયન્સ, લોકોને આનંદ આપવાનું ગમે, પણ એ કોઈ ક્રિએટિવ કામ નથી. મુશાયરાનું સંચાલન એ કોઈ ક્રિએટિવ કામ નથી. તો નાટક લખવું એ ક્રિએટિવ કામ છે. મારી પાસે જો 6 મહિના સુધી લખાય એટલા નાટકોના કામ આવી જાય તો ડેફિનેટલી 6 મહિના મુશાયરા ન કરું હું, એટલે સંચાલન તો ન જ કરું એમ. જી ગિરીશભાઈ, થેન્ક યુ વેરી મચ. ચિરાગભાઈ કહે છે, શોર્ટ ફિલ્મ બની શકે એવી સ્ક્રિપ્ટ કન્સેપ્ટ. ઓકે, એટલે મેં વાત કરી કે મારી જે ઘણી બધી વાર્તાઓ જે હમણાં લખી છે એ શોર્ટ ફિલ્મ બની શકે એવી છે. દિનેશભાઈ ધોળકિયા અમારા રિયર વ્યૂમાં જજનો રોલ કરેલો, એ આભાર માની રહ્યા છે. પ્રશ્નોમાં બીજા કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકે છે. યોગેશ સંઘવી કહે છે, યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ. અચ્છા, વખાણ નહીં, સવાલો પૂછો. સ્નેહીભાઈ કહે છે, રઈશભાઈ આ સાવ નવો પરિચય છે, વિગતે આટલી ખબર નહોતી. જી નિદા ફાસડેનો એક શેર યાદ આવે છે કે, અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મેં જ્યારે પ્રેક્ટિસ 1993 ચાલુ કરેલી ત્યારે આઈ હેડ ડિસાઇડેડ કે 20 વર્ષ કામ કરીશ, 20 વર્ષ કામ કરી અને હું મારું આર્થિક પાસું સિક્યોર કરીશ જેથી લેખનમાંથી કમાવાની મને ફરજ ના પડે. અને કામ પણ હું ચૂઝ કરું છું, મારી પાસે જે પણ કામ આવે છે કે ભાઈ આ સ્ક્રિપ્ટ લખો કે આ નાટક લખો, મને એ વાર્તા સાથે 1.5 મહિનો ગુજારવો પડે છે, 2 મહિના ગુજારવું પડે છે, મારે એ માણસો સાથે 1.5-2 મહિના પસાર કરવા પડે છે. તો હું આઈ ચૂઝ માય વર્ક કે આની સાથે મને 1.5 મહિનો ફાવશે, આ વાર્તા સાથે 1.5 મહિના હું જાગીશ, સુઈ શકીશ, આ માણસો સાથે રોજ મારા ફોન પર આપલે થશે, તો એનો ટેસ્ટ, મારો ટેસ્ટ, એની વેવલેન્થ, મારી વેવલેન્થ મેચ થાય છે. અને જો નહીં થાય એવું લાગે તો હું એની સાથે કામ નહીં કરું. આઈ કેન ચૂઝ બિકોઝ કે હું ટોટલી ડિપેન્ડન્ટ નથી, આ ફિલ્ડમાંથી જે પૈસા મળે છે એના પર હું ડિપેન્ડન્ટ નથી. ઓકે, વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ગુજરાતી નાટક, એ કહે છે. અચ્છા, અજયભાઈ વ્યાસ કહે છે કે, ખૂબ સરસ, સાત સમંદર વખતે હું નિર્ણાયક હતો સુરતમાં, નાટક અદ્ભુત હતું. થેન્ક યુ વેરી મચ સર, મારું મેં કહ્યું તેમ મારું એ સર્વશ્રેષ્ઠ નાટક હતું. અને એ નાટક સાથે જોડાયેલી એક વાત કરું કે આ નાટક અમે સ્ટીફન ઝ્વિગ નામના ઓસ્ટ્રિયાના રાઇટરનું નાટક હતું. હવે ઓસ્ટ્રિયામાં સ્ટીફન ઝ્વિગ પછી તપાસ ખબર તો પડી કે ગુજરી ગયેલા નાટક છે લેખક, અને પરમિશનને કદાચ શું ઇસ્યુ આવશે એ પણ ખબર નહોતી, પણ કરી નાખ્યું રૂપાંતર અને નાટક ભજવી નાખ્યું. હવે સ્ટીફન ઝ્વિગ કદાચ પોતે પણ જોવા આવે તો એમને એમ લાગે કે આ મારી વાર્તા છે ખરી, એટલો બધો ફેરફાર કરેલો હતો એમાં. પછી મારે ઓસ્ટ્રિયા જવાનું થયું 2 વર્ષ પહેલાં. અજયભાઈ વાત સાંભળજો, 2 વર્ષ પહેલાં હું ઓસ્ટ્રિયા ગયો પ્રવાસમાં ફરવા ગયો, અને ત્યાં વિયેનામાં એમનું મ્યુઝિયમ છે સ્ટીફન ઝ્વિગનું, તો એ મ્યુઝિયમમાં ગયો. સ્ટીફન ઝ્વિગ મેમોરિયલ મ્યુઝિયમ છે, વિયેનામાં નહીં, સાલ્ઝબર્ગમાં. તો એ મ્યુઝિયમમાં જઈને મેં વાત કરી કે આ રીતે આ સ્ટીફન ઝ્વિગનું જે એના જે ડિરેક્ટર હતા સર, એમની સાથે મેં વાત કરી જઈને. 2 કલાક સુધી મ્યુઝિયમ જોયું બરાબર, પછી વાત કરી કે આ તમારી જે અમુક સ્ટોરી છે એનું મેં રૂપાંતર કરેલું છે અને એ ગુજરાતી ભાષામાં મેં રૂપાંતર કરેલું છે. તો હી વોઝ વેરી હેપી, અને એમણે મારી પાસે સ્ક્રિપ્ટ માંગી, ઈમેલથી મંગાવી સ્ક્રિપ્ટ, અને એમના સ્ટીફન ઝ્વિગ મેમોરિયલમાં એ સ્ક્રિપ્ટને એ લોકોએ એક ડોક્યુમેન્ટ તરીકે, એક આર્કાઇવ તરીકે એ સ્ક્રિપ્ટ રાખી, એટલે મારા માટે બહુ જ આનંદનો અને બહુ ગર્વનો વિષય છે. જી પ્રદીપ સાહેબ પૂછે છે, પ્રેક્ટિસ અને લેખન આનંદ ક્યાં મળે? મને પ્રેક્ટિસમાં પણ બહુ જ મજા આવતી હતી, આઈ વોઝ વેરી હેપી. પ્રેક્ટિસ મેં 2 પ્રકારે કરી, 13 વર્ષ સુધી પીડિયાટ્રિશિયન અને 7 વર્ષ સુધી ચાઇલ્ડ સાયકિયાટ્રિસ્ટ. આઈ વોઝ એન્જોઈંગ માય પ્રેક્ટિસ, અને ખૂબ સારું કામ એમાં પણ મેં કર્યું. પણ લેખન, ખાસ કરીને કવિતા તો લખાઈ જતી હતી, પણ મારે નાટકો લખવા હતા, મારે વાર્તાઓ લખવી હતી, એટલા માટે મેં રિટાયરમેન્ટ લીધું. એક જ મિનિટ. રઈશભાઈ, તમે 4 in 1 નવલિકા, નાટક, કટાર લેખક, કવિ, સંચાલક, આમ 4 ઘોડા પર, 4 નહીં ભાઈ, 8-10 ઘોડા છે, એના પર કેવી રીતે બેલેન્સ જાળવો છો? એટલે જી આ મુશ્કેલ કામ છે. કોઈ પણ તમારી પાસે 8-10 દોરડા હોય એટલે ઇનસિક્યોરિટી થોડી ઓછી થઈ જાય, પણ તમારું કમિટમેન્ટ કે તમારી એકાગ્રતા પર થોડી અસર પડે, સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવું પડે, થોડું મુશ્કેલ કામ છે, પણ અત્યાર સુધી હું કરી શક્યો છું, મને એનો આનંદ છે. કપિલભાઈ પૂછે છે, રઈશ મણિયાર મયુરના દોસ્ત, હા મયુર પાઠક અમારા મિત્ર, કપિલભાઈ તમે એમના પિતાજી છો મને ખ્યાલ છે, થેન્ક યુ વેરી મચ. સ્વાતિ નાયક પૂછે છે, નાટકમાં વર્ણનો કે મંચ સજ્જાના સૂચનો લખો છો? સ્વાતિબેન, નાટકમાં સ્ક્રિપ્ટમાં
આપણે આપણે દોડડા પણ નહીં કરવાનું, ખાલી એટલું જ હું ધ્યાન રાખું કે જરૂરી છે એટલું લખવાનું. દિગ્દર્શક હોશિયાર વ્યક્તિ હોય છે, બહુ જ હોશિયાર વ્યક્તિ હોય છે, અને એક પણ વાક્ય તમે બિનજરૂરી લખો ને એટલે એમનું મગજ ચસકે. આમે કલાકારોને પણ વાંચવાનો કંટાળો આવતો હોય, દિગ્દર્શકને પણ વાંચવાનો કંટાળો આવતો હોય, એટલે ડાયલોગ્સ લખો, જરૂરી છે એ માહિતી લખો, અનિવાર્ય છે એ લખો, એના સિવાયનું વધારે લખવાની જરૂર નથી. મંચ સજ્જા અને એ બધું મને લાગે છે કે દિગ્દર્શક પર છોડવું જોઈએ. આપણો જે એરિયા છે બહુ લિમિટેડ છે, અને બાકી તમે તમારી રીતે સ્વતંત્રપણે નાટક લખો તો એને લોકો સુધી વંચાવવામાં અને પહોંચાડવામાં થોડી તકલીફ પડે છે. પણ આઈ ડુ રાઇટ ઓન માય ઓન. ઘણા બધા નાટકો હું મારી જાતે લખું છું, અને મારે સદભાગ્ય મારે એવા કેટલાક. રેખાબેન જોશી મને પૂછે છે કે તમારું જ નાટક જોઈને તમે શું અનુભવ કરો છો? તો મારું નાટક છે ને, આમ હું જોવા જાઉં ને તો મોટે ભાગે તો ખૂણામાં બેસું કે કોઈની મારા પર નજર ના પડે, પછી આમ સહેજ નીચો થઈને બેસું, એટલે આમ કોઈને ખ્યાલ ના આવે કે આ લેખક અહીંયા બેઠો છે. પણ પાંચેક નાટકો મેં જે નામ ગણાવ્યા, પાંચ છ નાટકો, એ અલ્ટિમેટલી એવા થયા કે હવે હું આમ ટટ્ટાર થઈને બેસીને જોઈ શકું છું. અને હવે એટ ધીસ સ્ટેજ ઓફ માય કરિયર મને એમ લાગે છે કે લેખક તરીકે હું તૈયાર છું. તો મીતા રાઠોડ પૂછે છે કે આપનું ગમતું નાટક કયું? મેં કહ્યું તેમ રાઇટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ સાત સમંદર સૌની અંદર એ મારું સૌથી સારું નાટક છે. અંતિમ અપરાધ એ કમર્શિયલી પણ એટલું જ હિટ રહ્યું, એક અનોખો કરાર પણ કમર્શિયલી ખૂબ હિટ રહ્યું. બીજું જેમ મેં વાત કરી, એનવી જાલન અમર છે, એ ભલે એક્સપેરિમેન્ટલ પ્લે હતું પણ એ પણ ખૂબ સારું મજાનું નાટક હતું. તો મને લાગે છે કે આ મીતાબેનના સવાલનો જવાબ થઈ ગયો. નાટક લખવાની તમારી સ્પીડ કમાલ છે, એ કેવી રીતે વધારી શકાય? એટલે મારે વધારવાની છે કે તમારે વધારવાની છે? શિવાંગ ઠક્કર અમારા સુરતના બહુ જાણીતા કલાકાર છે અને ડિરેક્ટર પણ છે, એક્ટર છે. તો નાટક લખવાની સ્પીડ કેવી રીતે વધારી શકાય? મને એમ લાગે છે કે ફર્સ્ટ રાઇટિંગ તો બહુ ઇઝી છે, ફર્સ્ટ રાઇટિંગ બહુ ઇઝી છે, રીરાઇટિંગ ઇઝ ડિફિકલ્ટ. બીજું કે નાટકનું છે ને માળખું બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાટકનું માળખું બનાવવા વગર જો તમે લખવા બેસી જશો ને, ઘણા લેખકો એ રીતે લખતા હોય છે કે શરૂ કરી દે પછી દેખા જાયગા, એમ બે સીન હોય અને રિહર્સલ પણ ચાલુ થઈ જાય અને પછી જે તકલીફ પડે એ મેં જોઈ છે. તો હું પોતે એવું માનું છું કે તમારું માળખું જે છે, અંત કદાચ થોડો બાકી હોય, થોડો ઘણો કે છેલ્લી અમુક વસ્તુઓ તમે બાકી રાખો, ક્લાઇમેક્સ જરા જરા તો ચાલે, મારે આને ક્યાંથી ક્યાં લઈને જવાનું છે, આમાં કેટલા કેરેક્ટર છે, શરૂઆતમાં કોણ હશે, છેલ્લે કોણ હશે, ઉઘડશે કઈ રીતે, એન્ડ કઈ રીતે થશે, આ બધું હું આઉટલાઇન પહેલાં લખું છું અને આઉટલાઇન લખ્યા પછી જ હું સીન લખવા બેસું છું. તો મને બહુ સહેલું પડે છે નાટક લખવાનું. પણ રીરાઇટિંગ બહુ મહત્વનું છે નાટકમાં. રાઇટિંગ ઇઝ રીરાઇટિંગ. જી હેતલ મોદી કહે છે કે આખું નાટક કાવ્યાત્મક હોય એવો પ્રયોગ ગમે. જી નહીં, આખું નાટક કાવ્યાત્મક હોય એવું એક હીર રાજા નામની ફિલ્મમાં કૈફી અઝમીએ એવી સ્ક્રિપ્ટ લખેલી કે આખી કાવ્યમાં લખેલી. એ સિવાય પણ પદ્ય નાટકોનો એક પરંપરા છે. પણ મ્યુઝિકલ અમેરિકામાં ખૂબ ચાલતા હોય છે, બીજા દેશોમાં પણ મ્યુઝિકલ ચાલતા હોય છે. એક ઈચ્છા ખરી, એક પ્રયોગ તરીકે કરવાની ઈચ્છા ખરી, પણ રૂટીન તરીકે મને લાગે છે કે પોએટ્રી એડ્સ ટુ ઇટ. પોએટ્રી એક એક અંગ છે. નાટક તો આમ કહેવાય છે 64 કળાઓનો સમન્વય છે, તો એમાંથી કવિતા એક કળા છે જે ઉપયોગી થાય છે. એ સિવાય દિલીપ દવે પૂછે છે કે તમે ગણાવેલા પાંચ ગમતા નાટકમાંથી વિચ વન વુડ યુ લાઇક ટુ રેકમેન્ડ? પાંચે પાંચ સાહેબ. જયદેવ તેવર પૂછે છે કે સમટાઈમ્સ રાઇટર્સ એન્ડ ડિરેક્ટર્સ વિઝન ડુ નોટ મેચ, વોટ ટુ ડુ એટ ડેટ ટાઈમ? આ જરા મુશ્કેલ સવાલ છે, ભારે સવાલ છે. ડિરેક્ટર અને લેખક એ બે, મેં કહ્યું તેમ, એક જ ઓરડાના બે દરવાજા છે. એક એક દરવાજામાંથી એક માણસ મટીરિયલ લઈને આવે છે અને બીજા દરવાજામાંથી એક માણસ મટીરિયલ એ બહાર કાઢે છે અને એ ઓરડામાં પ્રોસેસ થાય છે. તો આ તો પ્રોસેસ છે અને પ્રોસેસમાં આઈ થિંક ગીવ એન્ડ ટેક હોય, અને અલ્ટિમેટલી ડિરેક્ટર ઇઝ ધ કિંગ, રાઇટર ઘણીવાર સપ્લાયર જ હોય છે. એટલે આપણે આપણી બધી વાત કરી દીધા પછી, બધી વસ્તુ દલીલો મૂકી દીધા પછી, ડિસ્કશન્સ કરી દીધા પછી અલ્ટિમેટલી ડિરેક્ટરનો પ્લે છે, એક પણ લાઇન કાપવાની નહીં. અને મારો આગ્રહ એવો હોય છે કે એક પણ લાઇન ઉમેરવાની નહીં, ગમે એટલું કાપી શકો. મારા નાટકમાંથી તમે ગમે એટલું કાપી શકો, મારા નાટકમાંથી તમે ગમે એટલું ઉપર નીચે કરી શકો, પણ મારા નાટકમાં તમારે જાતે કંઈ નહીં લખવાનું. કોઈ માણસ જાતે લખે તો મને બહુ અગડામણ થાય. એટલે હું અવેલેબલ છું, આઈ એમ ઓલવેઝ ધેર. મને તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ.
પણ તમે જાતે નહીં લખો. ઇટ હેઝ ટુ બી માય વર્ડ્સ, ઇટ હેઝ ટુ બી ઇન માય વર્ડ્સ. આ એક મારો આગ્રહ હોય છે. તમે કહેશો એ રીતે તમારી સાથે સમાધાન સાધીને હું લખીશ, પણ ઇટ હેઝ ટુ બી માય વર્ડ્સ. માય પ્લે હેઝ ટુ બી ઇન માય વર્ડ્સ. ડિરેક્ટર એમાં જાતે એક સીન લખે કે એક સીન ઉમેરે એ મને બિલકુલ ગમતું નથી. તો જયદેવભાઈના સવાલનો જવાબ આપ્યો. હાઉ ડુ યુ કોપ અપ વિથ રાઇટર્સ બ્લોક, સ્પેશિયલી ઇન કેસ ઇફ ઇટ વોઝ અ સિમ્પલ સીન? રાઇટર્સ બ્લોક વિશે તો આખું 3 કલાક મને લાગે વાત કરવી પડે. અને રાઇટર્સ બ્લોક એ રાઇટર્સ માટે છે. અહીંયા ઘણા બધા મિત્રો જોડાયા છે, એ બધા રાઇટર નથી, એટલે મને લાગે છે કે આ યોગ્ય મંચ પણ નથી. આપણે કોઈ વાર એવો સેમિનાર કે શિબિર કરીશું રાઇટર્સ માટે, ત્યારે મને લાગે કે આપણે આની વાત કરી શકીશું. વિરલ રાજ કે છે, યોર કમિટમેન્ટ એન્ડ પ્રોફેશનાલિઝમ ટુ ડિલિવર સ્ક્રિપ્ટ એન્ડ સીન એન્ડ બી વિથ પ્લેસ પ્રોસેસ ટીલ ફર્સ્ટ શો ઇઝ હાઈલી ઇલસ્ટ્રિયસ. અચ્છા, મને એમ કે કોઈ સવાલ પૂછ્યો છે. તો વિરલભાઈ, થેન્ક યુ વેરી મચ. હું નાટકની દુનિયામાં જે કંઈ છું એમાં ઘણો બધો ફાળો તમારો છે. તમારી અને મારી એ આકસ્મિક મુલાકાત જો ના થઈ હોત તો મને લાગે છે કે નાટકમાં મારું આટલું કામ થઈ પણ ના શક્યું હોત. અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા પૂછે છે કે ગઝલ તો લાઘવની કળા અને નાટકોમાં ઘણું એલોબોરેશન આવે, આ બંને વસ્તુ પેરેલલ કઈ રીતે કરો? બંને ચીજો અલગ સ્ટેટ ઓફ માઇન્ડ માંગે છે. જી હા, મેં કહ્યું તેમ હું બહુ રૂપી અથવા બહુમુખી કલાકાર છું. હું એવું માનું છું કે ઓપ્ટિમમ વર્ડ મહત્વનો છે. નાટકની અંદર પણ એ કંઈ ખેંચવાની વસ્તુ નથી કે એલોબરેટ કરવાની વસ્તુ નથી. નાટકનો પોતાનો ગ્રાફ હોય છે, દરેક સીનનો પોતાનો ગ્રાફ હોય છે. હું કોઈ પણ સીન લખવા બેસું છું તો મને મારા મગજમાં ખબર હોય છે કે આ સીન જો 5 મિનિટ લખીશ તો ટૂંકો થત કહેવાય, આ સીન જો હું 10 મિનિટ લખીશ તો આ લાંબો કહેવાશે, આ સીન મને 7.5 મિનિટનો જ જોઈએ છે, આ સીનની શરૂઆત હું આ રીતે કરીશ, આ સીન આ રીતે હું પૂરો કરીશ, આ સીનમાં આટલી દલીલો આવશે, આ દલીલોનો ક્રમ આ રહેશે. જો આ સીન વિસડમથી શરૂ થશે, એટલે કે સમજદારીથી શરૂ થશે, તો હું ઇમોશનલ પર પૂરો કરીશ. જો આ સીન ઇમોશનથી શરૂ થશે તો એને હું વિસડમ પર પૂરો કરીશ. તો ભાવ પલટો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે સીન કરો છો એ સીનથી નાટકની વેલ્યુમાં જો કોઈ ચેન્જ જ ના આવતો હોય તો એ સીન લખવાનો મતલબ નથી. દરેક સીન, નાટકનો દરેક સીન, 15 સીન હોય કે 12 સીન હોય નાટકમાં, તો એ દરેક સીનમાં ભાવ પલટો. ટ્વિસ્ટ શબ્દ મને નથી ગમતો. ટ્વિસ્ટ છે ને એ તો આમ કેવો કહેવાય, બહુ ક્રૂડ શબ્દ છે, ક્રૂડ શબ્દ છે. હું એમ સમજીશ કે જે ચેન્જ ઓફ ઇમોશન છે દરેક સીનમાં, એ ચેન્જ ઓફ ઇમોશન બરાબર થવું જોઈએ. જી, બીજા કોઈ સવાલ? હા, પેલો સવાલ રહી જ જાય છે મારો. સતીશભાઈનો સવાલ કે એક્સપેરિમેન્ટલ પ્લે અને કમર્શિયલ પ્લે એ બેમાં શું ફરક છે, એવો મને લાગે છે સતીશભાઈનો સવાલ હતો. તો સતીશભાઈ, દરેક વાર્તાની પોતાની એક વાર્તાનું પોતાનું એક કાઠું હોય છે, અને તમે જ્યારે વાર્તા નક્કી કરો છો ને એ વાર્તા પોતે પોતાની એક સ્ટાઇલ નક્કી કરીને આવે છે મોટે ભાગે. એટલે એની ઉચિત સ્ટાઇલ શું હશે પ્રેઝન્ટેશનની, દરેક સ્ટોરીનો પોતાનો સ્કોપ હોય છે. તમે જ્યારે એક પ્લોટ નક્કી કરો, એક કથાનક તમે નક્કી કરો છો, તો એ કથાનક પોતે જ કહી દેશે કે આ કમર્શિયલ છે, આ પ્રોફેશનલ ટાઈપનું છે કે આ એક્સપેરિમેન્ટલ ટાઈપનું છે. હવે એક્સપેરિમેન્ટલ એટલે શું અને કમર્શિયલ એટલે શું? તો જે લોકપ્રિય અને એટલે ક્લાસ અને માસ આની આની આનો આ ફરક છે. એટલે જે વધારે લોકોને, જે માસને અપીલ કરી શકે એવો સબ્જેક્ટ છે, અને એ જે ક્લાસને અપીલ કરે એવો સબ્જેક્ટ છે. તો આ ક્લાસ જે છે એટલે એવું છે કે એની અંદર કોઈક એવી વાત છે કે જે કદાચ બધા માણસોના જીવન સાથે સંકળાયેલી ના હોય. ધારો કે એનવી જાલન અમર છે એ મારું પ્લે છે, એને તમે એક્સપેરિમેન્ટલ પ્લે કહી શકો, કેમ કે એ લેખકની વાત છે, એક દિગ્દર્શકની વાત છે. અને લેખકની અને દિગ્દર્શકની વાત સાથે બધા લોકો કનેક્ટ ના થાય, અને એ જે પ્રોસેસ જે પણ છે એ બધી પ્રોસેસ કદાચ એક સામાન્ય માણસ છે, વેપારી માણસ છે, એ કે કોઈ નોકરિયાત માણસ છે, સાંજે મનોરંજન માટે 400 રૂપિયા ખર્ચીને નાટક જોવા આવ્યો છે, અને એને એક લેખકના જીવનના આંતરદ્વંદમાં ના રસ પડે એવું બની શકે. પણ એક એવો બીજો કમિટેડ પ્રેક્ષક હોય છે કે જેને આવું જોવાનું ગમતું હોય છે. તો એક્સપેરિમેન્ટલ નાટક જોનારાનો વર્ગ નાનો હોય છે. પણ હું છે ને સર કમર્શિયલ અને એક્સપેરિમેન્ટલ એવા બહુ ભેદ પાડવામાં માનતો નથી. કમર્શિયલમાં પણ એક્સપેરિમેન્ટ કરી શકાય છે, અને એક્સપેરિમેન્ટલ પ્લે પણ ઘણીવાર કમર્શિયલી હિટ જાય છે. તો હું આ બંને વસ્તુનું ધ્યાન રાખું છું કે કમર્શિયલની અંદર એક્સપેરિમેન્ટલની ક્વોલિટી આવી શકે કે કેમ, એ હું ધ્યાન રાખું છું. અને એક્સપેરિમેન્ટલ જ્યારે પ્લે બનાવું ત્યારે હું હંમેશા એમ વિચાર કરું છું કે મારું જો આ પ્લે 20 જણા જોવા આવવાના હોય
અને 20 જણાને જ મજા આવે એવું હોય અને 30 જણા કે 34 જણાનો કાફલો એક્ટિંગ કરતો હોય તો એનો મતલબ નથી. 34 જણા સ્ટેજ પર છે અને સામે 20 જણા જોવા આવ્યા છે તો એનો કોઈ મતલબ નથી. હું એને એવું કરવાની કોશિશ કરીશ કે એટલીસ્ટ 200 જણા જોવા આવે એને. હું એનમી જાલન અમરછેમાં મેં એ જ કર્યું. મારી પાસે રાજીવ રાણેનું પ્લે હતું ઓરિજિનલ, સાઠેચા કાંઈ કરાય છે, ડૉક્ટર રાજીવ નાયક. તો ડૉક્ટર રાજીવ નાયકે મને ના પાડી કે મારી સ્ક્રિપ્ટમાં તમે એક પણ લાઇન બદલી નહીં શકો, આઈધર યુ ટ્રાન્સલેટ ઇટ ઓર યુ ડોન્ટ ડૂ ઇટ. એટલે મેં કીધું કે સર મારે આ નાટક કરવું તો છે જ, પણ મારી અમારી સ્પર્ધાનો, તમારું નાટક 70 મિનિટનું છે અને અમારી સ્પર્ધાનો નિયમ છે કે 120 મિનિટનું નાટક અમારે કરવું પડે, એટલે મારે 50 મિનિટ ઉમેરવી કઈ રીતે આમાં? તો કે તમે આગળ 25 મિનિટ ઉમેરો અને પાછળ 25 મિનિટ ઉમેરો અને વચ્ચે મારું પ્લે એન્વેલપ તરીકે કરો. મેં કહ્યું સર એ પોસિબલ નથી, એ નહીં થઈ શકે, પણ આ મારે કરવું છે. પછી એમણે મને વચનો રસ્તો આપ્યો કે તમે ઇન્સ્પાયર્ડ બાય કરો, પ્રેરિત કરી દો અને તમે તમારી રીતે નવેસરથી નાટક લખો, સ્ટોરી આ રાખો અને તમે રાઇટર તરીકે તમારું નામ લખો અને ઇન્સ્પાયર્ડ બાય એમ કરીને લખી દો, એવો રસ્તો એમણે મને સુજાડ્યો અને પછી મેં એ રીતે એ નાટક લખ્યું. જી, લેખકે પોતાના નાટકોના ડિજિટલાઇઝેશન વિશે શું ધ્યાન રાખવું? અશોકભાઈ આ તમારે મને શીખવવાનું છે. સાત સમંદર સૌની અંદર જોવું હોય તો ક્યાં જોઈ શકાય? એ જોવાની ઈચ્છા છે. હા, એનું કંઈક કરીશું. હવે અત્યાર સુધી તો અમે એને રેકોર્ડ કર્યું નથી, પણ વિલ ડૂ સમથિંગ. એના પરથી તો કૌસ્તુભભાઈ એમ કીધેલું કે ફિલ્મ પણ બની શકે એમ છે એ નાટકની. જોઈએ એનું ક્યારેક શું થાય. તમારા જૂના નાટક ક્યાં જોવા મળશે? અમુક નાટકો મારા યુટ્યુબ પર છે, ખાસ કરીને ચૂપ રહો ખુશ રહો છે. બાકી નાટકો ઘણીવાર એના શોઝ થતા હોય છે. તમે 50 કે 60 જણા ભેગા થઈ જાઓ અને વિરલભાઈ રાજનો કોન્ટેક કરો તો તમને એ ઓનલાઈન પણ બતાવી શકે. કોઈ પણ નાની સંસ્થા હોય અને જો એ 50-એક જણા પણ જો વ્યુઅર હોય તો તમને એ બુક માય શોના પ્લેટફોર્મ પર આઈ થિંક બતાવી શકાય આ નાટકો. પછી બીજા કોઈ સવાલ હોય, વિરલભાઈ કે છે યુ હેવ નેવર સેડ નો ટુ રીરાઇટ એન્ડ રીરાઇટ, આઈ એમ વિટનેસ ટુ ઇટ. અને શિવાંગભાઈ પણ કહે છે, તો હા મેં કીધું છે રાઇટિંગ ઇઝ રીરાઇટિંગ. તમે જેટલું ફરી 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 લખશો અને ખાસ કરીને તમે જ્યારે મંચ પર તમના એક્ટરને તકલીફ, એક્ટરની પીડા જુઓ ને કે આ મારો ડાયલોગ મેં સાહિત્યકારની જેમ લખ્યો છે પણ આ બિચારાને બોલતા એને નવ નેજા પાણી ઉતરે છે. તમે જેને લેંગ્વેજ કહો છો એ તો માત્ર સાધન છે, તો નાટકની લેંગ્વેજ તો કેટલી બધી વસ્તુઓથી બને છે. તમારું લખાણ છે એનો એક પાયો, ખાલી એક બેઝ તમને એક આપે છે, બાકી એની અંદર બીજું કંઈ નથી હોતું. તો નાટકની જે, અને મેં જેમ કહ્યું તેમ હું ઉદાહરણ આપીશ કે રણબીર કપૂરને જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું હતું, એ જ્યારે આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો, 20-22 વર્ષની ઉંમર હતી, એને આમિર ખાનને પૂછ્યું રણબીર કપૂરે કે મારે એક્ટિંગના ફિલ્ડમાં આવવું છે તો વોટ ડુ આઈ રીડ ઓર વોટ ડુ આઈ સ્ટડી, હું અમેરિકા જાઉં, લંડન જાઉં, શું કરું? તો આમિર ખાને એને કહ્યું કે તું દિવસનું 400 રૂપિયાનું બજેટ રાખીને ભારતમાં ફર, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગોવાથી લઈને ગુવાહાટી સુધી ફર, રોજનું બજેટ 400 રૂપિયા, કોઈ પણ ધર્મશાળામાં તે એવી જગ્યાએ રહેવાનું અને ચાની લારીઓ પર અને બીજી બધી જગ્યાએ બેસવાનું અને લોકો જે બોલે તે સાંભળવાનું, લોકોનું વર્તન જોવાનું. આમિર ખાને રણબીર કપૂરને આવું કહ્યું બિફોર હી કેમ ઇન ટુ ફિલ્મ્સ. તો મારે માટે આ બહુ મહત્વનું છે. રાઇટર તરીકે મેં જે દિવસથી આમિર ખાનની આ વાત સાંભળી ત્યારથી મેં મારો કાન બહુ સર્વો કરી દીધો. હું કોઈ પણ જગ્યાએ બસમાં જાઉં, ટ્રેનમાં જાઉં, ચાની લારી પર બેઠો હોઉં, કોઈ જગ્યાએ ઊભો હોઉં, મારો કાન બહુ સર્વો રાખું, કેમ કે અવાજ બહુ મહત્વનો છે. આપણું જે લખાણ છે ને, ભાષા છે ને, તમે જ્યારે એને લિપિ તરીકે જુઓ છો, એને તમે સ્ક્રિપ્ટ તરીકે જુઓ છો ને, તે નિર્જીવ છે. કાગળ પર દોડતા કાળા અક્ષરો એ નિર્જીવ છે, એને તમે કઈ રીતે જીવંત બનાવી શકો છો? તો ભાષાને જીવંત, મેં વચ્ચે ઉદાહરણો આપ્યા અજયભાઈ, તો એ બહુ મહત્વનું છે. દિનેશભાઈ ધોળકિયા પૂછે છે કવિતા, વાર્તા, લેખ અને નાટક એમાં અઘરું શું છે? નાટક સૌથી અઘરું છે સાહેબ. નાટક એ 64 કળાઓનું સમન્વય છે, નાટકથી અઘરી બીજું કોઈ વસ્તુ જ નથી. અને આટલું અઘરું કામ કર્યા પછી પણ લેખક બિચારો એમાં ક્યાં છુપાઈ જાય છે, પાછળ સંતાઈ જાય છે, ખબર નથી પડતી. નાટક જોતી વખતે હું પોતે પણ જ્યારે સારી મૂવીઝ જોઉં છું, ટોમ હેંક્સનું પિક્ચર જોઉં છું, તો એમ નથી વિચારતો કે આ કોણે લખ્યું છે, મને ટોમ હેંક્સ જ દેખાય એમાં. અને હું અલ્પકીનો કે આનું જોઉં છું, માર્લોન બ્રાન્ડોને, તો હું એમ નથી વિચાર કરતો કે આ લાઈનો કોણે લખી છે, હું એમ જ જોઉં છું કે આ કેટલું સરસ બોલે છે. એટલે
લેખક બિચારો ડંકાઈ જાય છે, અને છતાં નાટકનું લેખન કે ફિલ્મનું લેખન સૌથી મુશ્કેલ કામ છે. ભરતભાઈ પણ આભાર માની રહ્યા છે, તો હું પણ આભાર માનીશ. આજનું સેશન ખરેખર અનુભવ રહ્યું, થેન્ક યુ વેરી મચ. તો કોઈનો કોઈ ક્વેશ્ચન્સ હજુ બાકી હોય, મને લાગે છે મેં બધા જ લઈ લીધા છે. કોઈ બાકી હોય તો પિન કરી દેજો પ્લીઝ. કપિલભાઈ, અશોકભાઈ, કોઈ ક્વેશ્ચન બાકી રહી ગયો હોય તો પિન કરી દેજો, નહીં તો વી કેન ફિનિશ, પૂરું કરી શકીએ આપણે. અને શો પણ સાથે સાથે ચાલે છે, પણ સરવાળે મને લાગે છે કે અન્યને દુર્લભ લાગે એવું જીવન હું જીવ્યો છું. આઈ એમ ઇન હેપ્પી સ્પેસ, એ મારી વાત પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે. છેલ્લા 4-5 વર્ષમાં કોઈ મારા મોટા નાટક આવ્યા નથી. નોવેલ વગેરે, વાર્તાઓ વગેરે, નવલિકાઓ ખૂબ લખી છે મેં. મારો નવલિકા સંગ્રહ એક આવી રહ્યો છે બહુ નજીકના ગાળામાં. તો આઈ મીન હેપ્પી સ્પેસ, હું ખુશ છું. જે કંઈ કરી શક્યો છું એનો આનંદ છે. હજુ 55 વર્ષની ઉંમર છે, મને લાગે છે કે થોડું ઘણું કરી શકીશ. ગઝલના 4 શેરમાં મારી જે વાત છે કે મારો સમય બોજલ કરી રંગીન ક્ષણ આપું છું, હું છું શુષ્ક પણ વરસાદનું વાતાવરણ આપું છું. કે મારો સમય બોજલ કરી રંગીન ક્ષણ આપું છું, હું છું શુષ્ક પણ વરસાદનું વાતાવરણ આપું છું. હું સૌ પાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું. હું આ બધું કરવું પડે નાટકમાં, કે સૌ પાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું. હું એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું. હું કે સૌ પાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું. હું એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું. હું ને એક સત્ય પીરસું ત્યારે પહેલા આવરણ આપું છું. હું નાટકમાં બીજું કંઈ કરતા નથી, સત્ય પીરસીએ છે કે એક સત્ય પીરસું ત્યારે પહેલા આવરણ આપું છું. હું ને દ્રશ્યની અંતિમ ક્ષણે વસ્ત્રહરણ આપું છું. હું કે એક સત્ય પીરસું ત્યારે પહેલા આવરણ આપું છું. હું ને દ્રશ્યની અંતિમ ક્ષણે વસ્ત્રહરણ આપું છું. હું ને આ જિંદગી વીતી ચબૂતરા પર વિચાર્યું પણ નહીં, કે આ જિંદગી વીતી ચબૂતરા પર વિચાર્યું પણ નહીં, કે બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું. હું કે આ જિંદગી વીતી ચબૂતરા પર વિચાર્યું પણ નહીં, બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું. હું તો રંગ દેવતાની, સરસ્વતી માતાની બનતી સેવા આ જીવન દરમિયાન કરી છે આ છેલ્લા 3-4 દાયકાઓમાં, અને એમાંથી મેં મારા જીવનનો મહત્તમ આનંદ પણ લીધો છે. જો નાટકો મેં ન લખ્યા હોત તો મને લાગે છે કે હું રઈસ મન્યાર ના હોત. અને અમારા જીવનનો જે ત્રીજો તબક્કો છે એ નાટકો માટે, વાર્તાઓ માટે જ મેં રિટાયરમેન્ટ લીધી છે. અને મને લાગે છે કે હજુ આવનારા વર્ષોમાં એમાં હું થોડું વધારે સારું કામ કરીશ. આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અને આઈ થિંક કે નહીં, ઝવેરી કહે છે કે લેખનનું કાર્ય કપરું હોવા છતાં લેખકોને એટલો યશ નથી મળતો. ડાયલોગ ખૂબ વજનદાર હોવા છતાં 80% યશ અભિનેતા જ લઈ જાય છે, એવું નથી થતું. તો અભિનેતાની પણ ખૂબ મહેનત હોય છે અને ખૂબ મહેનત કરતા હોય છે એ લોકો, જાન જીવ રેડી રહેતા હોય છે. મેં જોયા છે ઘણા બધા અભિનેતાઓને કે નાટકનો શો પૂરો થાય એટલે આમ ઠલવાઈ જાય, ખાલી થઈ જાય, એમાં બોલવાનો હોશકોશ ના હોય, પરસેવે રેબઝેપ્ટ થઈ જાય, એટલા બધા ઇન્વોલ્વમેન્ટથી એ લોકો કરતા હોય છે. ડિરેક્ટરની પણ એટલી બધી મહેનત હોય છે. સો ઓલ ડિઝર્વ ક્રેડિટ. નાટક એ ટીમવર્ક છે. અભિનેતાને યશ મળવો જ જોઈએ, મળે છે, એ જેટલો મળવો જોઈએ એટલો મળે જ છે. લેખકને પૈસા સૌથી પહેલાં મળી જાય છે, એ જ લેખકનું સદનસીબ છે. બાકી નાટકમાં આપણે રાઇટર તરીકે આપણે વી આર પાર્ટ ઓફ અ ટીમ. અને મને સદભાગ્યે મેં જ્યારે જ્યારે નાટક લખ્યું છે ત્યારે લોકોએ નોંધ લીધી છે. અલગથી રાઇટર તરીકે, લેખક તરીકે મારી નોંધ લીધી છે, એ મારું સદભાગ્ય છે. તો તમારું લખાણ સારું હશે, તમારા લખાણમાં સ્પાર્ક હશે, તો કોઈને ચોક્કસ વિચાર આવશે કે આ કોણે લખ્યું છે, એવો વિચાર આવશે જ. તમારા લેખક તરીકેની સફળતા એ છે કે નાટકમાં ભલે તાળીઓ અભિનેતાને મળે, ભલે દિગ્દર્શકને માન સન્માન મળે, એવોર્ડ દિગ્દર્શકને મળે, પણ કોઈ 2-4-5 પ્રેક્ષક એમ પૂછે કે આ કોણે લખ્યું હતું, તો મને લાગે છે કે આપણા માટે આ એવોર્ડ હોય છે, રાઇટર માટે આ એવોર્ડ હોય છે. થેન્ક યુ વેરી મચ બધા જ મિત્રો જે જોડાયા, બધાનો ખૂબ 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 આભાર. નાટકમાંથી મેં જીવનનો અર્થ શોધ્યો છે, જીવનને અર્થ આપવાની કોશિશ કરી છે. અને મને એમ લાગે છે કે જો ઉપર બેઠેલો સર્જક આ જીવનનો, આ સંસારનો નિર્માતા હોય તો મારા નાટકનો હું નિર્માતા છું. એટલે એ મારા નાટકની અંદર જે સૃષ્ટિ છે એનો નિર્માતા હું છું. અને એ એ રચવાની, મારા પાત્રો પાસે મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરાવવાની જે છૂટ ભગવાને મને આપી છે, કુદરતે મને આપી છે, એ લાવવો બહુ મોટો લાવવો છે. એ દુનિયા, એ સૃષ્ટિ રચવાનો આનંદ બહુ મોટો છે. અને એ રચેલી સૃષ્ટિમાં આપ જેવા સરસ ભાવકોને સામેલ કરી શકાય છે, એ જે આનંદ છે એને કોઈ રોયલ્ટીની રકમ કે કોઈ એવોર્ડ કે કોઈ બીજી ક્રેડિટ સાથે જોડી શકાય નહીં. નાટક લખવાની ક્રિયાને હું સંજીવની વિદ્યા સાથે સરખાવું છું.
લેખક પહેલાં હાડમાળખું બનાવે પાત્રો અને પ્લોટથી, પછી એમાં પ્રસંગોની વિચારોની જે એક્શન રિએક્શનની ચેઇન છે એનાથી માસ સજ્જા એની ભરાઈ, અને પછી એમાં ઓથેન્ટિસિટી બિલીવેબિલિટી તમે લાવો પ્રેક્ષકની લાગણીને અને બુદ્ધિને બંનેને એ નાટક સ્પર્શે એવી ફૂંક તમે કથાને મારો ત્યારે નાટક સજીવન થાય છે. તો આ તમારા મગજમાં જે બે ત્રણ કે ચાર લીટીની વાર્તા આવી છે એ વાર્તાને એક જીવંત જીવનનું સ્વરૂપ, લોકોને આંસુ આવે, કલાકારોને પણ આંસુ આવે, ઓડિયન્સને પણ આંસુ આવે, હા, એવા તબક્કા સુધી તમે પહોંચાડી શકો એટલે મને એમ લાગે છે કે એ સર્જનહારની પેરેલલનું કૃત્ય છે. ઈશ્વરે જે કામ કર્યું છે સૃષ્ટિ બનાવીને, એવું કામ એક લેખક તરીકે તમે એક નાટક બનાવીને ઘણીવાર કરતા હોવ છો. અને મારા અનુભવની વાત કરું છું કે કોમેડીમાં ઠીક છે, પણ એ સિવાયના મારા જે પ્લેસ છે, લેખી તંગ લાવણ્યા હોય કે સાત સમંદર હોય કે રિયર વ્યૂ હોય કે બીજું કોઈ પણ મારું સારું નાટક હોય, તો જ્યાં સુધી મને પોતાને લખતી વખતે મારી આંખમાં પાણી ન આવે ત્યાં સુધી મને એમ લાગે છે કે હજુ રીરાઇટિંગની જરૂર છે. નાટકના સેકન્ડ એક્ટના અમુક સીન લખતી વખતે ઇફ આઈ ડોન્ટ ક્રાય, મારી આંખમાંથી આંસુ ન વહે ત્યાં સુધી મને સંતોષ થતો નથી. તો આ એક એવું કેથારસિસ છે, એવી તક કુદરતે આપી છે. બહુ મુશ્કેલ કામ છે, બહુ જ મુશ્કેલ કામ છે, પણ જ્યારે સારું નાટક થાય છે ત્યારે એ બધો જ પરિશ્રમ, બધો જ પરસેવો, એ બધી જ તકલીફોનું વળતર મળી જાય છે. તો આટલી વાત સાથે સૌ મિત્રોનો આભાર માનીને આ સેશનને હું સમાપ્ત કરું છું. આપ સૌનો ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી મચ.